श्रीवर्धमान मानम्य स्मृत्वा श्री श्रुतदेवता जैनागमानुसारेण वक्ष्ये दीपदिन स्थित्यं अनंत उपकारी अनंत कल्याण्य करणारा परमात्मा देवाधिदेव श्रमण भगवान महावीर 72 वर्षनो आयुष्य छे, जीवनना अंतिम पड़ाव पर आवीने उभा छे। 42 चोमासामां अंतिम चातुर्मास माटे अपापापुरी नगरीमां पधार्या छे। आ नगरना त्रण नाम छे, थोड़ी तमने हिस्ट्री आपू। नंबर एक अपापापुरी, नंबर बे मज्जिम पावा, અને નંબર 3 પાપાપુરી। એનું ઓરિજિનલ નામ અપાપાપુરી, કે જે નગરીમાં પાપ નથી થતા એટલા માટેનું નામ અપાપાપુરી। બીજું નામ છે મઝિમ પાવા, એનું કારણ એ છે કે ત્યાં 3 પાવા નામની નગરી છે। એક વાયવ્ય ખૂણામાં છે, એક ઈશાન ખૂણામાં છે, આ બેની વચ્ચે આ ત્રીજી, બેની વચ્ચે હોય એટલે એને શું કહેવાય, મધ્યમ, મધ્યમાં રહેલી, માટે એનું નામ મઝિમ પાવા, જ્યાં પરમાત્મા ચાતુર્માસ અર્થે પધાર્યા છે। અને ત્રીજું નામ શું પડ્યું, આજે નહીં એ કાલે પડશે, ભગવાન મહાવીરનું નિર્વાણ થયું। ઇન્દ્ર મહારાજાને સમાચાર મળ્યા અને એમણે સૌથી પહેલી આ વાત કરી, જે નગરમાં શાસનની સ્થાપના થઈ એ જ નગરીએ શાસન પતિના પ્રાણ ખેંચી લીધા, તો આ નગરીનું નામ અપાપાપુરી ના હોય, આના જેવી પાપી નગરી બીજી કોઈ નથી, કે જેણે અમારા ત્રિલોકપતિ મહાવીરના પ્રાણ ખેંચી લીધા, આથી આ નગરીનું નામ અપાપાપુરી નહીં પણ પાપા, પાપા એટલે પાપા, આ પાપી નગરી છે, જેણે અમારા પ્રભુના પ્રાણ ખેંચી લીધા છે। જે અમારો શ્વાસ હતો, જે અમારો પ્રાણ હતો, જેના વગર અમે જીવી ન શકીએ એવા પ્રભુ આ નગરીમાં ચાલ્યા ગયા, આ પાવાપુરી છે। આવા પાપ આ પાવાપુરીમાં 3 ઘટના ઘટી છે, જે ભગવાન મહાવીર સાથે કનેક્ટેડ છે, અને ત્રણેય ઘટના એવી વિચિત્ર છે કે સાંભળ્યા પછી આપણને દુઃખ થાય છે। નંબર 1, અહીં નિર્વાણ થયું છે, એ સાંભળીને આનંદ થાય કે દુઃખ થાય છે, દુઃખ થાય છે। નંબર 2, આ એ નગરી છે કે જે નગરીમાં શાસનની સ્થાપના થઈ એનો આનંદ છે, પણ આ નગરમાં પરમાત્માને કેવળ જ્ઞાન થયા પછી એક રાતમાં 12 યોજનનો વિહાર કરી એકલા આવવું પડ્યું છે। રાજા ક્યારે એકલો હોય, પ્રજા હોય કે ના હોય, એ તો આવતીકાલે ખબર પડશે। જરા 18 રાજાઓ આંગળી ઊંચી કરજો, આવતીકાલે જેવો રાજા બનવાના છે આંગળી ઊંચી કરજો, ધોળકિયા જરા આજનો ચહેરો એમનો જોઈ લો અને આવતીકાલનો ચહેરો જોઈ લે છે। આજે તો રાજા જેવા નથી લાગતા, કદાચ આ બહેનોએ માળિયા પર ચડાવ્યા હશે એટલે બધા બાબાઓ એમના ઉપર બાજી ગયા લાગે છે। આવતીકાલનો તમારો મેકઅપ એવો હોવો જોઈએ કે એમ લાગે કે બાહુબલી આવ્યા છે। આજ સુધી અમારા માટે બોલાતું હતું, જિનશાસન કે રાજા પધાર રહે હૈ, આવતીકાલે તમારા માટે બોલાવવું જોઈએ, બધું લાવવાની છૂટ, તલવાર લાવજો, ગદા લાવજો, જે લાવવું હોય લાવજો, એમાં બધું આવી જાય। તમારે તમારી એન્ટ્રી એવી હોવી જોઈએ કે જોનારને એમ લાગવું જોઈએ આ 9 લિચ્છવી ને 9 મલ્લવી એવા 18 રાજા છે। પરમાત્મા એકલા પધાર્યા છે, ત્રણલોકના નાથ ક્યારે એકલા ના હોય, આચાર્ય ક્યારે એકલા જોવા મળે ખરા, તો આ તો આચાર્ય ના આચાર્ય છે। પણ શું કમ નસીબી
કારણ કે જે દિવસે કેવળ જ્ઞાન થયું એ દિવસે કોઈને દીક્ષાના ભાવ નથી થયા, અને દીક્ષાના ભાવ નથી થયા માટે પરમાત્માએ એકલા, ભલે કરોડો દેવતાઓ એમની સાથે હતા પણ કોઈ સાધુ નહોતા. આ બહુ કરુણ ઘટના છે. અને નંબર 3, આ નગરની બહાર સણમાની નામનું ગામ હતું કે જ્યાં પરમાત્મા કાયોત્સર્ગ ધ્યાનમાં ઊભા હતા. ગોવાળિયો આવ્યો, બળદિયા મૂકી ગયો, પાછો લેવા આવ્યો, બળદિયા દેખાતા નથી અને પ્રભુને પૂછે છે, ભાઈ મારા બળદ જોયા? ભગવાન મૌન છે. સાધનાના સમયમાં પ્રભુ હંમેશા મૌન હોય છે. એણે 2 વાર પૂછ્યું, 3 વાર પૂછ્યું, જવાબ ન મળ્યો એટલે જરા ઉશ્કેર આવ્યો. એ ભાઈ તને પૂછું છું, મારા બળદ જોયા? જ્યારે ભગવાને જવાબ ના આપ્યો, અચ્છા તને સંભળાતું નથી લાગતું, તો જેને સંભળાય નહીં ને એના કાનના કાણા ખુલ્લા રાખીને કંઈ મતલબ નથી. યાદ કરજો, ત્રિપૃષ્ઠ ભાવનો, ત્રિપૃષ્ઠ વાસુદેવના ભાવમાં કાનમાં શિશુ રેડ્યું તું એક કર્મ અહીંયા ઉદયમાં આવી ગયું. મેં કે તમે બાંધેલું એક પણ કર્મ એવું નથી કે જે હું કે તમે ભોગવ્યા વગર કે તપ કર્યા વગર એનાથી છુટકારો મેળવી શકે. કોઈના કાનમાં શિશુ રેડા એવા શબ્દો જો બોલતા હશો, યાદ રાખજો એવા કર્મ બંધાશે, આવતા જન્મમાં કાનમાં ખીલા ઠોકાશે. કાનમાંથી ખીલા હજી બહાર કાઢી શકાશે, પણ કોઈના કાનને ન ગમે એવા શબ્દો બોલ્યા પછી જે ઘા પડે છે ને એ ગાને રૂજ નથી આવતી. યાદ છે આપણે નાના હતા ત્યારે સ્કૂલમાં એક સ્ટોરી આવતી હતી, એક કઠિયારો હતો, એને વાઘ સાથે દોસ્તી થઈ ગઈ. એણે એની ઘરવાળીને વાત કરી, ઘરવાળીએ કીધું, હોય નહીં, વાઘ સાથે ક્યારે માણસની દોસ્તી થાય? તો તું કહેતો હું લઈ આવું. રાતના સમયમાં બધા સૂઈ ગયા ત્યારે વાઘને લઈ આવ્યો, જમાડ્યો અને જતો તો બહાર વાઘ સાથે, ત્યારે ઓલી બોલી, બીજું બધું તો બરાબર પણ કેટલો ગંદો છે, વાસ મારે છે. હવે વાઘ તો વાસ ન મારે તો બીજું શું, કારણ કે વાઘનું ભોજન શું હોય? માંસ. વાઘ સાંભળી ગયો. બીજા દિવસે કઠિયારો સવારે જ્યારે એને મળવા ગયો ત્યારે એણે કીધું, આ તારી કુહાડી છે ને મારા માથા પર માર. અરે હોતું હશે, મારે છે કે નથી મારતો, હમણાં ખાઈ જઈશ. ઓલા ડરતા ડરતા મારે ઘા પડી ગયો, લોહી લુહાણ થઈ ગયો. વાઘે કીધું, હવે અઠવાડિયા સુધી નહીં આવતો. અઠવાડિયા પછી પાછો આવ્યો, વાઘનો એ ઘા રૂજાઈ ગયો હતો. ઔષધિઓ એને લગાડી અને ઘા રૂજાઈ ગયો. વાઘ પૂછે છે, બોલ તે મને ક્યાં મારી હતી, દેખાતું એ નથી? યાદ રાખજે, કુહાડીના ઘા હજી રૂજાઈ જાય છે, પણ તે દિવસે તારી ઘરવાળી જે બોલી હતી ને એ ઘા હજી રૂજાયા નથી. સમજાય છે? શબ્દ શબ્દ તું ક્યાં કરે, શબ્દ કો હાથ ને પાંવ, એક શબ્દ ઔષધ કરે, એક શબ્દ કરે ઘાવ. તમે કોઈ આંધળાને પ્રજ્ઞાચક્ષુ પણ કહી શકો છો અને એને અંધો પણ કહી શકો છો. સારું શું લાગે, સારું શું લાગે? તમારી દીકરીને તમે લગ્ન કરાવીને વળાવી અને બાજુવાળો આવીને તમને કહે, હે દીકરીને કાઢી મારવા દોડો કે ના દોડો? કાઢી કોને કહેવાય, કાઢી કોને કહેવાય? રામ બોલો ભાઈ રામ. ત્યાં કાઢી કહેવાય, દીકરીને કાઢી ન કહેવાય પણ શું કહેવાય? અને કોઈ સારી કન્યા હોય ને તો એને સુકન્યા કહેવાય, પણ સારો વર હોય તો સુવર ના કહેવાય. સુકન્યા કહ્યું તો એ રાજી, બધા રાજી, પણ એને સુવર કહીએ તો, સુવર એટલે સારો વર, પણ અર્થ જુદો થઈ જાય. સાચું બોલો, તમારે ત્યાં લગ્ન ચાલતા હોય ત્યારે ગમ ગણપતય નમ બોલાય, ગણેશાય નમ બોલાય, એની જગ્યાએ કોઈ આવીને કહે કે હું અહીંયા ભગવાનનું નામ લઉં, રામ બોલો ભાઈ રામ, રામ બોલો ભાઈ રામ. એક શબ્દ ઔષધ કરે, એક શબ્દ કરે ઘાવ. બે નામ ભગવાનના હોવા છતાં જે સમયે જે સારું લાગે એ જ બોલાય છે. કાનમાં ખીલા ઠોકી દીધા છે, પરમાત્મા ગોચરી ઓરવા ગયા છે. જે વણિકના ઘરે ગયા ત્યાં એક વૈદ છે, પ્રભુના દેહની કાંતિ થોડી ઝાંખી પડી છે શલ્યના કારણે. વૈદે ઓલા વણિકને કીધું કે આ આ ભગવાન છે એમના શરીરમાં કંઈક શલ્ય છે, હોય નહીં? અરે હું તને કહું તો જોઈ લે.
માથાથી પગ સુધી એને પ્રભુનું શરીર નિહાળ્યું, એમાં કાનમાં ખીલા દેખાયા, ચીસ પાડીશ. મિત્ર અહીંયા આવો, આ વર્ધમાનના કાનમાં ખીલા, અને જે સિદ્ધાર્થ વણિક છે એના મુખમાંથી અરે રાટી છૂટી, મારા ભગવાનના કાનમાં ખીલા શલ્ય. જે પરમાત્મા આખા જગતને શલ્ય રહિત કરી શકે એમ છે, એ જ પરમાત્માના કાનમાં શલ્ય ધિક્કાર છે. જવાબે હવે એની વાતો નથી કરવી દોસ્ત, હમણાં ને હમણાં એમના કાનમાંથી ખીલા ખેંચી લે, જેટલું ધન લાગે એટલું લાગવા દે, પણ મારા પ્રભુના કાનમાંના ખીલા હું સહન કરી શકું એમ નથી. યાદ રાખજો, ભગવાન સાથે અભેદ હોય, આત્મીયતાનો ભાવ હોય, ત્યારે જ આ શબ્દ નીકળી શકે છે. કાંટા ઉનકો લગા, આંખે હમારી બહ ગઈ, શલ્ય પ્રભુને છે ને પીડા મને થાય છે. આ વણિક એમ કે છે કે શલ્ય પ્રભુને છે ને પીડા મને થાય છે, મારી પીડાનું નિવારણ કરવા પણ તું કાનમાંથી ખીલા કહે છે. ઇન બિટવીન ભગવાન ભિક્ષા લઈને નીકળી ગયા છે. ચારે બાજુ શોધવા માટે માણસો મોકલ્યા, ત્યાં ખબર પડી ગામ બહાર પ્રભુ ઉભા છે. વૈદ અને વણિક પોતાની ટીમ લઈને પહોંચી ગયા. તમને ખબર નહીં હોય, ભગવાનને તેલની કુંપિકામાં બેસાડ્યા, આખું શરીરની માલિશ કરી, કારણ કે ખીલા ખેંચવા છે એટલે બધા જોઈન્ટ્સને ઢીલા કરવા પડે, માલિશથી ઢીલા કર્યા, પછી ભગવાનને ઝાડ સાથે રાંઢવાથી બાંધ્યા, કારણ કે ખીલા ખેંચતી વખતે જરાક પણ આમ ન થવું જોઈએ, થઈ જાય કંઈક ડેમેજ થઈ જાય, કસના મસ ન થઈ શકે. ભગવાન તો જિનકલ્પી છે, તમે આમ લઈ જાઓ તો આમ, તમે આમ લઈ જાઓ તો આમ. પ્રભુને બાંધી દેવામાં આવ્યા, બે સાણસા નાખ્યા અને જોરથી ખેંચ્યા, લોહીથી રંગાયેલા ખીલા જ્યારે બહાર નીકળ્યા, પ્રભુના મુખમાંથી જોરથી શું પડી, ચીસ પડી. ખીલા ખેંચાણા વીરના કાનમાં, પેલા ખીલા ઠોકાણા પછી ખીલા ખેંચાણા. ઇતિહાસ એમ કહે છે, આથી 500 વર્ષ પહેલા શ્રી જિનપ્રભસુરી મહારાજ ત્યાં પધાર્યા હતા, જે જગ્યાએ આ ખીલા ખેંચાણા હતા એ જગ્યાએ, તો એ લખે છે કે બિલકુલ સામે એક પર્વત હતો, પ્રભુની ચીસ એટલી જબરદસ્ત હતી કે પર્વતમાં તિરાડ પડી ગઈ છે. આવશ્યક ચૂર્ણીકાર લખે છે, ભગવાનના કાનમાંથી જ્યારે ખીલા ખેંચાયા ત્યારે જે લોકો ઊભા હતા ને આ ચીસમાં એટલી તાકાત હતી, એ લોકો ઉડીને દૂર પડ્યા ચીસથી. શબ્દ એ પૂતગલ છે, એની જબરજસ્ત તાકાત હોય છે. એક હવાથી જેમ માણસ ઉડી જાય એમ શબ્દથી પણ ઉડી શકે છે. આ ચીસ, આ તિરાડ આજે પણ પાવાપુરી નગરની બહાર સણમાની ગામની આસપાસ દેખાય છે. ભગવાનને અવાજ થવાથી, રાડ પડવાથી એ ઉદ્યાનનું નામ મહાભૈરવ રાખવામાં આવ્યું, અને લોકોએ પ્રભુની યાદમાં એક સરસ મજાની દેવકુલિકા બનાવી. યાદ રાખજો, આ ભારત દેશ છે, અહીંયા તીર્થંકરોના અને સદગુરુના સ્થાપત્યોને સાચવવામાં આવે છે. આ પશ્ચિમના દેશો નથી કે જ્યાં રાજા અને મહારાજાના મહેલોને સાચવવામાં આવે છે. મને કહેજો, પાટણમાં કુમારપાળનો મહેલ મળે છે ખરો? નહીં મળે, પણ કુમારપાળના બંધાવેલા મંદિરો અને મૂર્તિઓ તારંગામાં આજે મળે છે કે નથી મળતા? મળે છે. ધોળકાની અંદર વસ્તુપાળની હવેલી મળે ખરી? નહીં મળે, પણ વસ્તુપાળના મંદિરો અને મૂર્તિઓ આજે પણ મળશે. અરે નજીકની વાત કરું, આપણા જ અમદાવાદમાં હઠીસિંહની વાડી છે કે નહીં, જેને હઠીપરું કહેવાતું હતું, એ હઠીસિંહની વાડીમાં હઠીભાઈનું મસ્ત મજાનું મકાન હતું. ત્યાં અંગ્રેજી સ્કૂલ ચાલુ કરવામાં આવી હતી, એમના મધર હતા સુંદરબા, એમના માટેનું મોટું મકાન બનાવવામાં આવ્યું હતું. આજે મકાન નથી મળતું, પણ હઠીસિંહ અને હરકોર શેઠાણીએ ભેગા મળીને બનાવેલું ભગવાન ધર્મનાથનું 52 જિનાલય મળે છે કે નથી મળતું? મળે છે. તમારા મકાનો નથી રહેવાના, તમારા મહેલોને કોઈ યાદ નહીં રાખે, તમારી હવેલીઓને દુનિયા ભૂલી જવાની છે. યાદ રાખશે તો દુનિયા કોને યાદ રાખશે? મંદિરો, મૂર્તિઓ, જિનાલયો, જિનબિંબો અને તીર્થોને યાદ રાખવાની છે, બાકી બધું જ નષ્ટ થઈ જવાનું છે.
સંપ્રતિએ બનાવેલી 125 કરોડ પ્રતિમાઓમાંથી આજે પણ હજારો પ્રતિમા મળે છે, આજે પણ સેંકડો હજારો પ્રાચીન તીર્થો આપણને મળે છે. કારણ કે આ પૂર્વના દેશ છે, પશ્ચિમ શેક્સપિયરને યાદ રાખે છે, પશ્ચિમ જ્યોર્જ બર્નાર્ડ શોને યાદ રાખશે, પશ્ચિમ આઇન્સ્ટાઈનને યાદ રાખશે, પશ્ચિમ ન્યૂટન અને એડિશન એના મકાન એના ઘર એને સાચવીને રાખશે. અમારા જૈનો, અમારો આ ભારત દેશ ક્યારે કોઈ ઘરને યાદ નહીં રાખે, એ રાખશે તો મંદિરને યાદ રાખશે. કારણ કે એને ખબર છે મારું અંતિમ સ્થાન ઘર નથી, મંદિર છે. આત્માને આજે આત્મા ભલે છે, એક દિવસ એને શું બનવાનું છે? પરમાત્મા બનવાનું છે. અને પરમાત્માનું સ્થાન ઘરમાં ન હોય, પરમાત્માનું સ્થાન ક્યાં હોય? મંદિરમાં હોય છે. પવાપુરીની સાથે આ ત્રણ ઘટના છે. એ જ પવાપુરીમાં અંતિમ શ્વાસ હવે પ્રભુ લેવાના છે. અંતિમ વર્ષ, અંતિમ ચાતુર્માસ, અંતિમ સમવસરણ અને અંતિમ દેશના. આ સોબત 13 મધ્યરાત્રિથી પ્રભુએ દેશનાનો પ્રારંભ કર્યો છે. જીવનમાં 30 વર્ષ લગાતાર સવાર સાંજ દેશના આપી છે. 30 વર્ષના દિવસ કેટલા થાય છે મોડે? 30 વર્ષના દિવસ કેટલા થાય? 11,000. એવરેજ 6 કલાક ભગવાને દેશના આપી છે. સવારે 3 કલાક, સાંજે 3 કલાક, પહેલો પ્રહર અને છેલ્લો પ્રહર. સવારે 6 થી 9, સાંજે 9 થી 12, તો એક દિવસમાં 6 કલાક થઈ. તો 11,000 દિવસમાં ભગવાને ટોટલ કેટલા કલાક દેશના આપીશ? કેટલા કલાક? 66,000 કલાક. 66,000 કલાક સુધી પ્રભુ મન મૂકીને વરસ્યા છે, અને છતાંય પ્રભુને જાણે સંતોષ નથી. 72 વર્ષની ઉંમરનો કોઈ બાપ ધંધો કરવા માટે જાય ને તો એમ કહેવાય કે હજી એને સંતોષ નથી. મારા વીરને પણ જાણે સંતોષ નથી. જતા જતા દુનિયાને પમાડીને છે. અને એટલે જ આસોવત 13 પ્રભુની અંતિમ દેશનાની શરૂઆત થઈ છે. ભગવાનની 2 દેશના વખણાય છે, એક પહેલી, બીજી છેલ્લી. યાદ છે? પહેલી દેશના એટલા માટે વખણાય કે એ દેશનામાં કોઈ જ ગણધર પદને લાયક જીવ નતા માટે ભગવાને ક્ષણ માત્ર દેશના આપી, આ દેશનાનું સમિંગપ કર્યું અને ભગવાન સમવસરણમાંથી નીચે ઉતરી ગયા. અને જે બાકી રહી ગયું હતું ને એ દિવસની 3 કલાક, એ જાણે 30 વર્ષ પછી ભગવાન જાણે વ્યાજ સાથે આપવાના હોય ને એમ છેલ્લી દેશના 48 કલાક. તમે વાણિયા છો ને, વ્યાજ લીધા વગર જવા દો ખરા? તમે ભગવાન પાસે પણ વ્યાજ ના જોડો. ભગવાન, પહેલા દિવસે તમારા 3 કલાક બાકી છે, 30 વર્ષનું વ્યાજ ચડી ગયું છે, આપી દો 48 કલાકની દેશના. અને ભગવાન પણ સમજે છે કે હવે મોક્ષમાં જાઉં છું, આ તો વાણિયા છે, મોક્ષમાં પણ મને વ્યાજ લેવા આવી જાય છે, એના કરતાં દેવું ચૂકવીને જ જઉં. અને પ્રભુએ દેશના શરૂ કરે છે. પ્રભુની 2 દેશના યાદગાર. યાદ રાખજો, એક નાનકડો બાબો જ્યારે પહેલો શબ્દ બોલે ને આખા પરિવારમાં આનંદ આનંદ છવાઈ જાય. બરાબર? એ 6 મહિનાનો હોય ને ત્યારથી તમે બોલાવવાની શરૂઆત કરો, બોલ મમ્મી, બોલ પાપા. શરૂ થાય કે ન થાય? ઓલાને જે દાંત નથી આવ્યા, ઓલો બચારો કંઈ સમજતો નથી. સાચું બોલો, ઘણી વાર મને એમ થાય કે તમે એમ દુકાનેથી ઘરે આવો ને ઓલો ઘોડિયાની અંદર હોય, હં, 3 મહિનાનો 6 મહિનાનો, એ બચારો સૂતો હોય તો એને સળી કરે, એને જગાડે, કેમ કે પછી પોતાને સૂઈ જવું છે, પછી એને ઘોડિયામાંથી બહાર કાઢે, પછી આમ ઉછાળે ને તેમ ઉછાળે. ઓલો રડે તો કે જો કેવો હસે છે, અલ્યા લલ્લુ આ રડે છે. અને હસે છે કે ભાઈ, પછી બાજુ શું કરે કે ભાઈ એની સાથે કાલી ઘેલી વાતો કરે. અને પછી એને કે બોલ મમ્મી, બોલ પપ્પા. ઘણી વખત તો મને એમ થાય આ 2માંથી કોણ ગાંડો એ જ ખબર ના પડે. ઓલો તો નથી અમતો, આ નથી અમતો. પણ એ જ બાબો 1.5 વર્ષે જયારે પહેલી વખત બોલે ને મમ્મી, ત્યારે મમ્મીના શરીરના 3.5 કરોડ રૂવાડા ખડા થઈ જાય. આજ મારા દીકરો પહેલી વખત મને મમ્મી કહીને બોલાવે. યાદ રાખજો, તમારી 70 કે 80 વર્ષની માં હશે ને તમે કદાચ 40 વર્ષના હશો ને તો એ તમારા મોઢામાંથી બા મા મમ્મી શબ્દ નીકળે ને તો એ આજે રાજી થતી હોય.
જે માં તમે બચપણમાં હતા ત્યારે તમને બોલાવ 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 કરવા માટે મોઢામાં આંગળી નાખતી હતી, એ જ માં આજે મોટી થયા પછી તમે એને કહો છો ચબ્બેસ, તારા વચ્ચે નહીં બોલવા. વાહ, દેરાસરમાં જઈને ધૂપ પૂજા કરવાની ને ઘરે આવીને મા બાપને કહી દેવાનું ચૂપ. કયા પ્રકારની તમારી આ ધૂપ પૂજા છે? એક બાબો બોલે છે ત્યારે આનંદ થાય જન્મ્યા પછી, અને મરતી વખતે એક બાપ જ્યારે છેલ્લો શબ્દ બોલે છે ને એ જિંદગીભર માટે યાદ રહી જાય છે. એમ રાઈટ? તમારો બાપ જ્યારે મરવા પડ્યો હોય અને એ વખતે તમે બાજુમાં બેઠા હો ત્યારે તમારો બાપ તમને એટલું જ કે બેટા બીજું તો કંઈ નહીં, આટલું તને કહું છું, આટલું ક્યારેય ભૂલતો નહીં, આટલું તારા જીવનમાં કાયમ માટે યાદ રાખજે, અને તમે એને જિંદગીભર માટે યાદ રાખો. મારા જેવા આવે તો તમે કહો કે મારા સાહેબ મારા પપ્પા મને જતાં જતાં આટલું કહી ગયા હતા, બેટા આટલું છોડતો નહીં. પેથળના મા બાપ જ્યારે મરવા પડ્યા હતા ત્યારે પેથળના બાપ પાસે પેથળ બેઠો છે, બાપની છાતી પર હાથ મૂકીને બાપુજી કંઈ કહેવું હોય તો કહી દો, ત્યારે પેથળે કીધું હતું બેટા બીજું તો કંઈ નથી કહેવું, એટલું જ કહેવું છે જીવનમાં ક્યારેય દેવ અને ગુરુના સ્થાનને ઓળંગતો નહીં. એટલે દેવ ગુરુના સ્થાનને ઓળંગતો નહીં એટલે શું? તું જ્યારે પણ ઘરમાંથી બહાર નીકળે વચ્ચે દેરાસર આવે તો દર્શન કર્યા વગર આગળ નહીં જતો, અને તું ઘરેથી બહાર નીકળે રસ્તામાં ઉપાશ્રય આવે ને અંદર ગુરુ ભગવંત હોય તેમને વંદન કર્યા વગર આગળ નહીં જતો. પેથળે જિંદગીભર આ સાચવ્યું છે. અમદાવાદીઓને આવો નિયમ આપું તો શું થાય? સવારે નીકળીએ તો છેક સાંજે ઓફિસ ભેગા થઈએ, આખો પાલડી રોડ પસાર કરતા 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 કાળુપુર પહોંચીએ, ત્યાં સુધીમાં કેટલા દેરાસર ને કેટલા. હાલો અમદાવાદીઓને એટલી છૂટ આપવામાં આવે કે તમારે લોકલ અમદાવાદમાં નહીં પણ અહીંથી પાલીતાણા જાઓ ત્યારે રસ્તામાં કોઈ પણ મારા સાહેબ મળે અને રસ્તામાં કોઈ પણ દેરાસર આવે ત્યારે ગાડી ઊભી રાખવાની. કબૂલ? બધું જ ઘડિયાળનો કાંટો અને ગાડીનો કાંટો બેમાંથી કોણ દોડતું હોય? 120 140, ભાઈ 3 કલાકમાં પહોંચવાનું છો પાલીતાણા, 1.5 કલાકમાં શંખેશ્વર પહોંચવાનું છે, પછી લાઈનમાં ઊભા રહેવાનું છે, પછી બાસ્કેટ પૂજા કરીને પાછા 10 વાગે તો આપણે આપણી ઓફિસમાં ભેગા થઈ જવાનું. તમારી હવે પૂજા ફ્લાઇંગ પૂજા થઈ ગઈ છે. હા, સારું છે શંખેશ્વરમાં લેન્ડ નથી થતું, સીધું ઉપરથી જો લેન્ડ થતું હોય ને તો તમે બહાર ઊભા રહ્યો એમાં નથી. ઘરેથી પૂજાના કપડામાં પ્રાઇવેટ ચાર્ટર પ્લેન કરી આમ 52 જીરાલયની અંદર ફ્લાઇંગ પૂજા ચાલે, શું મજા આવે છે, કઈ મજા આવે તમને. રસ્તામાં બેરે આવે દેરા આવે તમારે ઝૂકવું નથી, રસ્તામાં કોઈ ગુરુ મહારાજ મળે ઊભા રહીએ ખરા પણ દૂરબીનથી જોઈ લઈએ કોણ છે, આપણા ઓળખીતા છે તો મોઢું બહાર કાઢવા, ન હોય તો ભગાવી દેવા. હું મળીશ તો હવે ઊભા રહેશો ખરા? હવે તો રહેવું જ પડશે ને, પેલા રહેવું પડશે. એક જણ ઉભો રહ્યો હતો તારા જેવો જ, એ આગળ જઈને ઉભો રહ્યો ને અમે પાછળ હતા, મને થયું કે આપણો ભગત હમણાં બહાર આવશે ને કહેશે મારા સાહેબ તમે શંખેશ્વર જાઓ છો, હું અહીંયા શંખેશ્વર જાઉં છું, લાવો તમારા પાત્રા, લાવો તમારી ઉપથી, લાવો તમારો ઘોડો, હું મૂકી દઈશ ધરમશાળામાં. તમારે ક્યાં ઉતરવું છે? જીયામાં ઉતરવાનું છે, પાલનપુરમાં, કે હાલારીમાં, કે 108માં? હું ત્યાં બધું મૂકી દઈશ, માટે આપી દો. હું એવા વિચાર કરતો કરતો આગળ ગયો, ઓલો મારો બેટો અંદરથી બહાર ના આવ્યો. મેં કીધું કાંઈ વાંધો નહીં આપણે જશું પછી બહાર આવશે. હું જેવો નજીક આવ્યો એણે બારીમાંથી ડોકિયું બહાર કાઢીને મને પૂછે છે મારા સાહેબ આ રસ્તો શંખેશ્વર જાય છે બરાબર છે? તારી ભલી થાય, હું તારા ભરોસે, તું મારા ભરોસે. મને એમ કે મારો ભાર ઓછો કરશે, મારો બેટો મને પૂછે છે રસ્તો પાછો શું કે ખબર? તમે તો રાત દી વિહાર કરતા હોય ને તમને તો બધી ખબર હોય, એ તારા રસ્તા શોધવા માટે અમે વિચાર કરીએ, તમારા શોર્ટકટ શોધવા માટે અમે વિચાર. શોર્ટકટ પૂછે મારે, તમે તો બધા શોર્ટકટ વાળા છો. જીવનના અંતિમ શબ્દો યાદ રાખો. મહાવીરનું સમૌસરણ મંડાઈ ગયું છે, પ્રભુની દેશનાની શરૂઆત થઈ ચૂકી છે, અને આ પ્રભુ હવે મન મૂકીને વરસવાના છે. 16 પ્રહર સુધી પરમાત્મા વિવિધ પ્રકારના પદાર્થો પ્રરૂપ્યા, 4 પુરુષાર્થ, ધર્મ અર્થ કામ અને મોક્ષ.
શ્રેષ્ઠ પુરુષાર્થ મોક્ષ પુરુષાર્થ. યાદ રાખજો, ધર્મ પણ સાધન છે. જેમ અર્થ એ કામનું સાધન છે, એમ ધર્મ એ મોક્ષનું સાધન છે. રૂપિયા વગર તમારા ઘરનું ફર્નિચર થઈ શકે ખરું? રૂપિયા વગર તમારા દાગીના કે કપડાઓ આવી શકે ખરા? તો રૂપિયા એ સાધન છે, કપડા દાગીના કે ભોજન એ સાધ્ય છે. ડીટો એ જ રીતના ચારિત્ર એ સાધન છે, મોક્ષ એ સાધ્ય છે. સર્વ કર્મનો ક્ષય કરીને મોક્ષમાં જવું એ પ્રત્યેકનું ધ્યેય હોવું છે. તમારી આરાધનાનો સાર એક હોવો જોઈએ, મારે મોક્ષ જોઈએ છે. ભગવાને આ વાત કરી પછી કીધું, કદાચ તમે સંસાર છોડી નથી શકતા, સંસારી છો ને, ડોન્ટ વરી, અમે કદાચ 180ની સ્પીડે દોડીએ છીએ, તમે 80ની સ્પીડે દોડો છો, પણ જો સાચા રસ્તા પર છો તો એક દિવસ તમે પણ તમારા ડેસ્ટિનેશન સુધી અવશ્ય પહોંચશો. એક પાંગડો માણસ હોય અને એક બિલકુલ બે પગ બરાબર છે, સાજો નર્વો છે એ માણસ હોય, બે જણ દોડવાનું શરૂ કરે, પહેલાં કોણ પહોંચે? જેના પગ આખા છે. પણ પાંગડો માણસ પણ અટક્યા વગર ચાલે જ રાખે, ચાલે જ રાખે, ચાલે જ રાખે, તો પાંચ દિવસે પણ પહોંચે કે ના પહોંચે? પહોંચે. એમ તમે પણ પહોંચો. જો તમે તમારા રોડથી ભ્રષ્ટ ન થઈ જાઓ તો, તમે ઊંધા રવાડે ચડી ન જાઓ તો, રૂપિયા મળ્યા પછી જો તમે છકી જાઓ, તમારા ધર્મ છૂટી જાય, તમારા જીવનની અંદર વ્યસનો, ફેશનો, એક્શનો ચાલુ થઈ જાય, તો તમે ભટકી જશો. અને મહા મહેનતે મળેલો આ ધર્મ ભવિષ્યમાં અનંત કાળ સુધી ધર્મ તો નહીં મળે, મનુષ્યનો ભાવ પણ નહીં. ભગવાનની આટલી વાત પૂરી થયા પછી અમાવાસ્યાની મધ્યરાત્રિ આવી ચૂકી છે. 48 કલાક બોલ્યા પછી પરમાત્મા જ્યાં આગળ વધે, એ પેલા એક માણસ હાફડો ફાફડો સમોસરના પગથિયા ચડીને ઉપર આવી ગયો. સામાન્ય માનવી નથી, રાજા છે. રાજાનું નામ છે પુણ્યપાળ. એકદમ બેબાકડો છે. સમોસરણમાં આવીને સીધો પરમાત્માના ચરણોમાં પ્રણામ કરે છે અને પ્રભુને કહે, ભગવાન, આજ રાતના હું સૂતો હતો, બહુ વિચિત્ર સપના આવ્યા. આ સપનાએ મારી ઊંઘ ખતમ કરી નાખી. ઘણાને સપના આવતા હોય છે ને, આવતા હોય, જાત જાતના આવતા હોય છે. જેને જેમાં ઇન્ટરેસ્ટ હોય ને એને એના સપના આવે, બરાબર. સીએમાં જે ફેલ થતા હોય ને એને એમ સપનું દેખાય, હા શું પાસ થઈ ગઈ. પછી ઓક્ટોબરમાં ખબર પડે પાસ થયા કે ના પાસ થયા. જેને જેમાં રસ હોય એને એના સપના આવે. એક કવિએ બહુ સરસ વાત લખી હતી, બિલાડીને હંમેશા ઉંદરના જ સપના આવે. વરસાદ પડતો હોય તો એને જો વરસાદમાં કોણ દેખાય? ઉંદર. કૂતરાને બિલાડી. અને માણસને સપનામાં વરસાદ પડતો દેખાય તો જલ્દી 500ની 2000ની નોટોનો વરસાદ પડતો હોય. જેમાં ઇન્ટરેસ્ટ એના જ સપના. લેકિન યાદ રખના, સપને વો નહીં ગયે જો તુમે જગા દે, સપને વો હૈ જો તુમે સોને ના દે. જાગી જાઓ તો જાગીને પાછા સુઈ જાઓ એમાં ના છો તમે. સપને વો નહીં હૈ જો તુમે જગા દે, સપને વો હૈ જો તુમે સોને ના દે. તમે સપના એવા જુઓ કે જે સપના જોયા પછી તમે ડિસ્ટર્બ થઈ જાઓ. આ પરમાત્માના શાસનની કેટલીક વાતો આજે સાંભળશો પછી તમે ડિસ્ટર્બ થઈ જશો. ભગવાન જે ભાવિના લેખ ભાખીને ગયા છે, કમસે કમ હું તો એમાંથી બચી જાઉં, મારે તો એની અંદર એન્ટ્રી નથી મારવી. રાજા પુણ્યપાલને ભગવાન જવાબ આપે છે, બોલ ભાઈ સપનામાં શું જોયું? અને એ વખતે પુણ્યપાલ કહે છે, મેં 8 સપના જોયા. પેલા સપનામાં હાથી છે, હાથી પોતે જ્યાં હસ્તીશાળામાં છે બિલકુલ બેગા ઘંટો છે, સળિયા વળી ગયેલા, છાપરા તૂટી ગયેલા છે, બહાર નીકળવા જાય તો પડે તો મરી જવાય એમ છે. સામે સરસ મજાની હસ્તીશાળા છે પણ ત્યાં કોઈ જવા તૈયાર નથી. ભગવાન કહે છે, આનો મિનિંગ એ સમજો, હાથી એટલે મારા શ્રાવકો છે. તમને હાથીની ઉપમા આપીશ. હાથી બહુ સારું પ્રાણી છે. હાથીની વિશેષતા ખબર છે? હાથીની આંખ કેવી હોય? ઝીણી. અમારા શ્રાવક અને શ્રાવિકાઓ સૂક્ષ્મ દ્રષ્ટિવાળા હોય.
હાથીના કાન કેવા હોય? મોટા. એનો મતલબ શ્રાવક બધાનું સાંભળે. હાથીના હાથીને શું હોય? સુંઢ. કેવી હોય? લાંબી. એમ શ્રાવક પણ કેવા હોય? સારગ્રાહી. દૂરની વસ્તુની પણ એને સુગંધ આવી જાય, વ્યક્તિ એન્ટ્રી મારે એ પહેલા એને ખબર પડી જાય માણસ સેના માટે અંદર આવી રહ્યો છે. હાથીનું પેટ કેવું હોય? મોટો. એમ શ્રાવક શ્રાવિકાના પેટ વિશાળ ગંભીર હોય. કોઈની પણ નબળી વાતો જોયા કે સાંભળ્યા પછી બહાર રજૂ ના કરે, પોતાના અંદરમાં સમાવી દે. પછી સાધુને લગતી હોય, સાધ્વીને લગતી હોય, શ્રાવકની હોય કે શ્રાવિકાની હોય. અને હાથીને દાંત કેટલા હોય? બે પ્રકારના. એક બતાવવાના. તમારે બે દાંત હોય ને? યસ, તમે સમ્યક દ્રષ્ટિ છો. તમારી પ્રવૃત્તિ કદાચ સંસારની હોય પણ તમારી પરિણતિ અધ્યાત્મની હોય છે. હાથી બહુ પુણ્યશાળી હોય છે, ખબર છે? એ ક્યારે ભૂખ્યો ના રહે. હાથી પુણ્યશાળી, એ બહાર નીકળે ને તો લોકો એને જોવા માટે ભેગા થાય. અમારો શ્રાવક પણ પુણ્યશાળી હોય, શ્રાવક ક્યારે ભૂખ્યો નહીં મરે. કદાચ કોઈક નબળા પુણ્યવાળો હશે તો બીજો એને સંભાળી લેશે. સાધર્મિક ભક્તિમાં જે લાખો કરોડો રૂપિયા જૈનો વાપરે છે કે નથી વાપરતા એ વાત જુદી છે. ભાસ્કરમાં, નવગુજરાતમાં આપણા ફોટા ઓછા આવશે, બીજાના ફોટા વધારે આવશે. કારણ કે જૈનો ક્યારે બહુ તકતીમાં માનતા નથી. હા, સેલ્ફી પડાવીને પોતાના ગ્રુપમાં જવા દેશે, પણ ન્યૂઝપેપરની અંદર ક્યારે નહીં મોકલે. લાખો રૂપિયાની સખાવત જઈનો કરે છે. હમણાં જ મેં હટીસિંહનું પુસ્તક વાંચ્યું. આ હટીસિંહ ભાઈએ પોતાની લાઈફમાં લાખો રૂપિયા એ જમાનામાં વાપર્યા હતા. મહાત્મા ગાંધીની પહેલા હટીસિંહ થયા છે. 49ની ઉંમરે હટીસિંહ જ્યારે મૃત્યુ પામ્યા ને ત્યારે જૈનો અજૈનો ધ્રુસકે ધ્રુસકે રડ્યા હતા. કેમ? અમારો ઉદાર દિલ આ શ્રેષ્ઠી ચાલ્યો ગયો, હવે અમને કોણ સાચવશે? ના જ જાતના ભેદભાવ વગર આ હટીસિંહે બધાને સાચવ્યા હતા. જૈનો ઉદાર હોય, જોજો જ્યારે ભૂકંપ આવશે ત્યારે કોણ આગળ હોય? જૈનો. સુનામી હોય ત્યારે કોણ આગળ આવે? જૈનો. પાણીની રેલ આવે ત્યારે કોણ દોડ્યા હતા? જૈનો. અને દુષ્કાળ પડે ત્યારે પણ કોણ દોડે છે? જૈનો. વિજાપુરની પાંજરાપોળનું જ્યારે ઓપનિંગ થયું હતું, મૌડી પાસે વિજાપુરની પાંજરાપોળનું ઓપનિંગ થયું એ વખતે નરેન્દ્રભાઈ મોદી સીએમ હતા ગુજરાતના, અને એ જ્યારે ઉદ્ઘાટન કરવા માટે વિજાપુર આવ્યા હતા, કુમારપાળભાઈ વી શાહ એમની સાથે હતા, અને નરેન્દ્રભાઈ સ્ટેજ ઉપર આવીને એક વાત બોલ્યા હતા. ગુજરાતમાં જ્યારે જ્યારે દુષ્કાળ પડે છે ત્યારે ત્યારે અમારી પાસે એવા પાંચ નામ છે કે જે પાંચને અમે સમાચાર આપી દઈએ પછી અમે ઘરે જઈ ચાદર ઓઢીને સૂઈ જઈએ, અમને ચિંતા ન હોય. અને પાંચ નામમાં પહેલું નામ કુમારપાળ વી સાચ. જૈનોને કેવા કેવા શ્રાવકો મળ્યા છે? હાથી જેવા શ્રાવક. હાથી જેવો હોય, પુણ્યશાળી હોય શ્રાવક, પરોપકારી હોય. હાથી છે ને જ્યારે જમવા બેસે ને, જમવા બેસે એટલે તમારી માફક આમ ભાણું માંડીને ના બે પલાઠી મારીને, ઘણી વાર તો એમ લાગે તમે હાથીની જેમ ખાતા હો. આમાં હાચી રીત કોની એ મને ખબર નથી. હાથી જ્યારે સુંઢમાંથી એક લાડવો લેશે ને આમ આમ કરશે, ખબર છે? જોજો ક્યારેક. અને એટલા બધા કણિયા નીચે ફેંકશે કે એમાં 5000 કીડીનું સ્વામી વાત્સલ્ય થઈ જાય. હાથીના એક ભોજનમાં 5000 કીડીનું સ્વામી વાત્સલ્ય થઈ જાય. હાથી પરોપકારી હોય, પણ હાથીના બે માઇનસ પોઈન્ટ છે જે તમારામાં પણ ઘટશે. હાથી આળસુનો પીર હોય, બેઠો ત્યાં બેઠો ઊભો જ ન થાય. તમને પણ ઘરમાંથી એક વાર બહાર કાઢવા પડે પછી બધા દોડે, પણ પેલા ઘરમાંથી બહાર કાલે મારે ઉઠાડવા ના આવવું પડે. અમે છે ને એક વખત મુંબઈમાં ઘરે વોરવા ગયા હતા, એ બેનને જેવી ખબર પડી કે આટલા મોટા મારા સાહેબ આપણા ઘરે વોરવા આવ્યા દોડ્યા, એ ઓલા વ્યાખ્યાનવાળા મારા સાહેબ આવ્યા, એ ઓલા વ્યાખ્યાન. દેર ઉઠ્યો, જેઠ ઉઠ્યો, ધણી ઉઠ્યો, છોકરા ઉઠ્યા, બધા પોતાના કપડાં સરખા કરતા કરતા કિચનો, ઓહો પધારો પધારો, બધાએ વોરાવ્યું, મેં પણ વોર્યું. પછી હું જેવો બહાર નીકળતો હતો બેન મને વળાવ્યા, રોજ પધારજો. હું સમજી ગયો બેન શેના માટે કે
એનું કેવું એમ હતું, અમે આખો પાણીનો ગ્લાસ જોડી દઈએ તોય ઉઠતા નથી, અને તમે એક એન્ટ્રી મારો તમારો અવાજ પડે ને આમ બેઠા થઈ જાય. મેં આ હારું હોમ ડિલિવરી કરવાની લાગે છે, ઘરે ઘરે મિસ કોલ આપવા આવું, હાથી પરોપકારીશ, હાથી પુણ્યશાળી, હાથી આવશો. બેઠા પછી ઉઠે નહીં. નંબર બે, હાથીની બીજી વિશેષતા, એનો મહાવત એને નદીમાં નવડાવવા લઈ જાય ને, જેવો પાછો બહાર આવે રેતીમાં અળોટીને ગુલુટિયા ખાઈને પાછો જેવો હતો, આ તમારો મહાવત. 3 કલાક સુધી તમને ઘસી ઘસીને સાફ કરવાનો, પણ જેવા અહીંથી બહાર જવાના, જઈશે નો ચેન્જ. આ બાબતમાં હાથી જેવા ના રહેતા. ભગવાન કહે છે હાથી જેવા મારા શ્રાવકો હશે, પણ પ્રોબ્લેમ એ હશે, સંસારના તમામ દુઃખોને સહન કરશે પણ એને સંસાર છોડવાનું મન નહીં થાય. ઓછા દુઃખો છે તમારા સંસારમાં? 3 સાંધુઓને 13 તૂટે જેવી સ્થિતિ જ. જવાની આવી તો અચાનક ખબર પડી કે ગળામાં ગાંઠ આવી છે. ભાઈ એવો નિયમ ખરો, 50 વર્ષ પછી જ કેન્સર આવે? અરે હવે તો હાર્ટ એટેક પણ ક્યારે આવે છે? 15 વર્ષે આવી જાય છે, 20 વર્ષે આવી જાય છે, 22 વર્ષે આવી જાય છે. બાથરૂમમાં ગયા પછી બહાર નથી આવતા ને 40 મિનિટ સુધી, ત્યારે ઘરવાળીને ડાઉટ પડે એટલે બાથરૂમના દરવાજા તોડીને અંદર જુએ, અંદર ખેલ ખતમ. રોગ, ભય, મોત, ગડપણ, આ બધા તમારા પીછા પકડીને દોડી રહ્યા છે. જન્મ દુઃખમ, જરા દુઃખમ, રોગાય મરણાનીય, અહો દુઃખો સંસારો જથ કિશંતિ જંતુ. શું મજા છે તમારા સંસારમાં! સેના 5-15 કરોડ મળી ગયા એમાં તમે ચોંટીને બેસી ગયા છો. તમે એમ માનો છો મને રાજ્ય સિટીની અંદર સ્પર્શમાં, સારાંશમાં, સ્વામિનારાયણમાં, સાત સેનેટોરિયમમાં, 2 BHK, 3 BHK, હાઈ રાઈસ બિલ્ડિંગમાં, 7મે માળે, હું જાણે સાલી ભદ્ર રેવા દો. એક ધંધામાં લોસ જશે ત્યારે ખબર પડશે, 7મા માળેથી પાછા એ જ પોળની ઝૂંપડપટ્ટીમાં ચાલ્યા જવું પડશે. અહંકાર મત કરો, આખી દુનિયાને બોલાવીને બતાવો છો કે જોઈ જાઓ મારો બંગલો ને જોઈ જાઓ મારા ફ્લેટ, આ ઈગો છે તમારો. તમારો ફુગો ક્યારે ફૂટી જશે એની તમને ખબર નહીં પડે. અહીં બચપણથી લગાવીને ઘડપણ સુધીનો કોઈ જીવ સુખી નથી. અહીં મેરિડ હોય કે અનમેરિડ હોય કોઈ સુખી નથી. અહીં પુરુષ હોય કે સ્ત્રી હોય કોઈ સુખી નથી. સંસારમી અસારે નથી સુહમ, વાહી વેયણા પૌરે. ભગવાન કહે છે 5મા આરામાં નહીં 4થા આરામની તકલીફ છે. આટલું જોયા પછી પણ આ સંસાર ઉપર એને વૈરાગ્ય નહીં થાય. કૃષ્ણ મહારાજાના સમયમાં દ્વૈપાયન નામનો દેવ આવ્યો હતો આખી દ્વારિકાને ભડભડ બાળી નાખવા માટે. એણે એટલું ડિક્લેર કર્યું હતું કે જેને દીક્ષાનો ભાવ હશે એને છોડી દઈશ, બાકી બધાને જીવતા સળગાવી નાખીશ. કૃષ્ણની દ્વારિકા, સોનાની દ્વારિકા, 56 કરોડ જાદવો રહેતા હતા. અને ડિક્લેર કરવામાં આવ્યું જેને દીક્ષા લેવી હોય એને ભગવાન નેમિનાથ પાસે મોકલી દઉં, તમે માનશો? ખાલી એક જણ. કૃષ્ણ અને બલદેવ તો વાસુદેવ છે એટલે બચી જાય, બાકી એક જણે કીધું કે હું તો આજ ભવમાં મોક્ષે જવાનો છું, હું કેમ સળગીને મરી જાઉં, એટલે દેવતાએ ઉચકીને સીધો સમોસણમાં મૂકી દીધો. બાકી 56 કરોડ જાદવો જીવતા સળગી ગયા, પણ કોઈને વિચાર ના આવ્યો કે આ સળગી જવું એના કરતા દીક્ષા લે. આ સંસાર દેવું કરીને આપઘાત કરવા તૈયાર થશો, ઝેર પીવા તૈયાર થશો, લગ્ન કર્યા પછી સાસરિયાના ત્રાસથી બેગોન, ગેમેક્સિન પીને ખતમ થનારા છે, અગ્નિ સ્નાન કરીને ખતમ થનારા છે, પણ કોઈને એવો વિચાર નથી આવતો આના કરતા સંસારનો ત્યાગ કરીને સંયમના માર્ગે કેમ ન છે. મને યાદ આવે છે રાજસ્થાનની એક દીકરી હતી, 16 વર્ષની ઉંમરે એના લગ્ન થયા. લગ્નના દિવસે જ્યારે સાંજે સાસરે જઈ રહ્યા હતા જાન સાથે, એ જમાનામાં વેલડામાં બેસીને જવાનું,
આગળ પતિ પત્ની નું વેલડું છે, પાછળ આખી જાન ચાલી રહી છે, અને એમાં સાસરું નજીક આવ્યું ત્યારે ધણી એમ કે છે, હું જરા બાથરૂમ જઈ આવું. એ જમાનામાં બાથરૂમ ક્યાં હોય? ખેતરમાં. ખેતરની અંદર તે બાથરૂમ માટે ગયો. બે મિનિટ થઈ, પાંચ મિનિટ થઈ, દસ મિનિટ થઈ, અંધારું થઈ ગયું, હજી ના આવ્યો. હવે આ નવી વહુ, રાજસ્થાની બાઈ, કેટલી બધી મર્યાદા હોય, એ એક અક્ષર ના બોલી શકે, ઘૂમતા તાણેલા હોય, છતાંય જ્યારે ના આવ્યા અને પાછળ બધા ફટાણા ગાઈ રહ્યા છે, એમાં એણે કીધું, વટે જાઓ વટે જાઓ, વટેથી આવ્યા નહીં. આવું બધું કીધું એટલે અમુક જણાને થયું કંઈક સંભળાય છે. બે જણા નજીક આવ્યા, એને કીધું, ક્યારના ગયા છે? હજી નથી આવ્યા. જાવ તો ખરા, કેમ નથી આવ્યા? બાથરૂમનું કહીને ગયા, એકી કરવા ગયા છે, હજી નથી આવ્યા. અને ફાનસ લઈને એક ખેતર વટાવી બીજા ખેતર તરફ ગયા, ત્યાં પગ સાથે લાશ અથડાવી, ફાનસનો દીવો એના મોઢા તરફ. ઓ, આ તો તાજો પરણેલો વરરાજા! સાપે ડંખ માર્યો, ઝેર ચડી ગયો, દસ મિનિટમાં ખેલ ખતમ થઈ ગયો. નવી નવેલી વહુ, મેરેજ પછીની પહેલી નાઈટ છે. કેટલા સુણલા, કેટલા અભરખા બાઈએ રાખ્યા છે! કોણ સમાચાર આપે આ છોકરીને કે તું તારા સાસરિયામાં પગ મૂકે પહેલા તો તારે વૈધવ્ય આવી ગયું છે, તારું સૌભાગ્ય ખતમ થઈ ગયું છે, તારી સેથીના સિંદૂર ભૂસી નાખવાના છે અને તારી હાથની બંગડીઓ તોડી નાખવાની છે. નીચે મોઢે ઊભા છે. બાઈ પણ મરદની દીકરી હતી. શું થયું છે બોલો? કેમ બોલતા નથી ને કેમ એ દેખાતા નથી? બાઈને સમજતા વાર ન લાગી. એને કીધું, નક્કી કઈ ગરબડ છે? ગરબડ છે. શું થયું? ઓ, ગયા ગયા. આ બાઈએ પોતાની છતી પર પથ્થર મૂકી દીધો ને સાસરામાં પગ મૂક્યો છે. કેવા કર્મના ઉદય હોય છે! લગ્ન કરીને સાસરિયામાં પગ મૂકે પહેલા તો વિધવા બની ગઈ છે. પણ એ જમાનાના એ સાસુ ને સસરા પણ બહુ ઉદાર હતા, બેટા ચિંતા નહીં કરતી. તારે અહીંયા રહેવું હોય તો જિંદગી સુધી તને સાચવશું દીકરીની જેમ. તારે તારા પિયર જવું હોય તોય તને જવાની છૂટ, અને તારે રીમેરેજ કરવા હોય તો અમે કરાવી આપીશું. આ હું તમને 80 વર્ષ પહેલાની વાત કરું છું, 75 વર્ષ પહેલાની. જે જમાનાની અંદર રીમેરેજ તો શું, પિયર પણ ન જવાય, આખી જિંદગી વિધવા થઈને ઘરમાં સાસરિયામાં રહેવાનું હોય. અને એ વખતે આ બાઈને કહે છે, બેટા ત્રણ વિકલ્પ છે, ત્રણ ઓપ્શન, તારી જે ઈચ્છા હોય. સાંભળજો આ બાઈએ શું જવાબ આપ્યો છે. આજની એક રાત મને આપી દો ચિંતન કરવા માટે, આવતીકાલે સવારે જવાબ આપું છું. આખી રાત પોતાની રૂમમાં બેસીને એને જાગરણ કર્યું છે. મારા કર્મ ભારી લાગે છે, એના જ કારણે લગ્ન થતાની સાથે મને વૈધવ્ય આપ્યું છે. કોને ખબર આ કર્મ કેટલું ભારે હશે? આવતીકાલે ફરીવાર લગ્ન કરું તો ફરીવાર વૈધવ્ય ન આવી શકે? આવી શકે, એવરીથિંગ ઇઝ પોસિબલ. તો અહીંયા રહું, પપ્પાના ઘરે જઉં, રીમેરેજ તો નથી જ કરવા. એક ભાવમાં મારા બે ભાવ નથી કરવા. મારા કર્મ ભારી છે, હું નવા પાપ સુકામે બાંધું? ના. આખી રાતનું જાગરણ અંતે સવાર થતાં એણે નિર્ણય લઈ લીધો, મારે સાસરે નથી જવું, મારે પિયરમાં નથી જવું, મારે રીમેરેજ પણ નથી કરવા, મારે બોલો દીક્ષા લે. સવાર પડતા સાસુ અને સસરાને કહી દીધું, મને દીક્ષાની અનુમતિ આપી. મા બાપ સમજાવે, બેટા વિચારીને નહીં નહીં આપી દો. અને આ બાઈએ દીક્ષા લીધી. આજે પણ આ બાઈ એટલે આ સાધ્વીજી મહારાજ જીવતા છે, રાજસ્થાનની અંદર હશે. અમદાવાદ સાબરમતીમાં તેઓ ચોમાસા કરી ગયા છે. તમે ઘેટીથી ઉપર ચડો ત્યારે શત્રુંજય શણગાર નામની ટૂંક આવે છે. આ ટૂંકના પ્રેરણાદાતા સાધ્વીજી મહારાજ
અને નીતિસુરી સમુદાયમાં અર્યંશિત સુરીજીની આજ્ઞામાં એમણે આ ચારિત્ર જીવન પાડતા એમનું નામ સાધ્વી શ્રી લલિત પ્રભાશ્રીજી, જેને જૈન સંઘ લેરા મહારાજ તરીકે ઓળખે છે. આપણા ગુજરાતી કરતા રાજસ્થાનીઓમાં તો બહુ ફેમસ છે. એમને પ્રેરણાથી રાજસ્થાનમાં પણ સંખેશ્વર પાર્શ્વનાથનું ભવ્ય તીર્થ બન્યું છે. આને કહેવાય સહી ડિસિશન. હમ ડિસ્કસ કરતે હૈ, ડિસિશન નહીં લેતે. આને કહેવાય ડિસિશન. ભગવાન કે છે આવા વિરલા હશે, બાકી તો આ સંસારમાં જરાક દુઃખ આવ્યું એને દૂર કેમ કરવું, સુખને કેમ મેળવવું, સુખને કેમ ભોગવવું. મોટાભાગના જીવો આવા. નંબર ટુ, રાજા પુણ્યપાલ કહે છે મેં બીજા સપનામાં વાંદરો જોયો છે. આ વાંદરો ઝાડ ઉપર છે, એના ગ્રુપ સાથે છે અને એના શરીર ઉપર ચોપડી રહ્યો. શું ખબર છે? વિષ્ઠા. ડાયા વાંદરા ત્યાંથી પસાર થાય એટલે પૂછે છે, ભાઈ શું કરો છો? અરે અમે ચંદન ચોપડીએ છીએ, પરફ્યુમ લગાવીએ છીએ. આવો આવો, તમે બી લગાવો. અરે દેખાય છે વિષ્ઠા અને પાછા કે ચંદન. યસ, આ ચંદન છે, તમારી આંખોમાં કંઈક ગરબડ છે, માટે તમને વિષ્ઠા દેખાય. આ તો ચંદન છે. રાજા પુણ્યપાલ પૂછે, ભગવાન આનું મિનિંગ શું? ભગવાન કહે છે અમારા આચાર્યને લાગુ પડે છે. જો ભગવાને કોઈની શરમ નથી રાખી. અમારા માઇનસ તમારી સામે મૂક્યા છે, તમારા માઇનસ અમારી સામે મૂક્યા છે. આપણે બંને સમજી અને આપણા જીવનમાંથી આ માઇનસોને રવાના કરવાના જ. ભગવાન કહે છે વાંદરો ચંચળ હોય એમ અમારા આચાર્યો ચંચળ રહેશે, જલ્દીથી ડિસિશન નહીં લઈ શકે. આ પાંચમા આરાનો પ્રભાવ છે. આમાં આચાર્યોને ગુનો આપવા ગુનેગાર ગણવા કરતા આ પાંચમા આરાના કાળનો પ્રભાવ છે કે જેના કારણે સહી ડિસિશન નહીં લિયા જાયગા. ઘણાની ઈચ્છા હોય છે કે આપણો આખો સંઘ એક થઈ જાય. ખાલી ઈચ્છા નહીં, અમારી તો એ ભાવના પણ હોય છે અને અમારા ગચ્છાધિપતિના એના માટે પ્રયત્ન પણ હોય છે. અને એ પ્રયત્નના કારણે 2072ની સાલમાં જે સંમેલન થયું એમાં 18 સમુદાય બિલકુલ એક થઈ ગયા છે. જૈન સંઘનો 90-95% સમુદાય આજે એક થઈ ગયો છે. એટલે તમને ખબર હશે આવતીકાલે જે રાત્રિના દેવવંદન કરવાના છે એ કાલે મહાવીર સ્વામીના, એટલે કે પરમ દિવસે વહેલી સવારે અને બેસતા વર્ષની વહેલી પરોઢે ગૌતમ સ્વામીના. આ 18 સમુદાય, એમના ગચ્છાધિપતિ, પ્રવર સમિતિ અને સ્થવિર સમિતિ એક થયા તો આવું ડિસિશન લેવાયું અને ભારતભરના સંઘોને એક સરખું જજમેન્ટ મળ્યું. નહીં તો કલકત્તાવાળા જુદું કરે, સાઉથવાળા જુદું કરે, ગુજરાતવાળા જુદું કરે, ક્યાંય એકતા ન હોય. બબ્બે મહાવીર સ્વામીના વરઘોડા નીકળે ત્યારે દુનિયા બોલે છે કે નથી બોલતી? સંવત્સરીના 2 પ્રતિક્રમણ જુદા થાય ત્યારે દુનિયા બોલે છે કે નથી બોલતી? એક મુઠ્ઠીભર લોકો અલગ પડીને આપણા જૈન સંઘની કેવી હિલના કરે છે. વર્તમાન કાળમાં બીજા બધા મતને ગૌણ કરી સમસ્ત જૈન સંઘે એક થવું જરૂરી છે. વાંદરા જેવા આચાર્યો છે, એમનામાં સત્વ અલ્પ હોય, અસહિષ્ણુ હોય, ઉશ્કેરાઈ જશે. તમે કોઈ વાત લઈને જાઓ તો ક્યારેક ઉશ્કેરાઈ પણ જાય અને થોડાક સ્વાર્થી પણ હશે. પૂજ્યપાદ સાગરજી મહારાજ આ સપનાનું અર્થઘટન કરતા એમ કહે છે કે જેવી રીતના આ સપનું આચાર્યને ઘટે એવી જ રીતના સપનું શ્રાવકોને પણ ઘટે છે. તમારા પરિવારમાં તમે લોકો ડિસ્કસ કરશો, ડિસિશન નહીં લ્યો. ન્યૂ જનરેશન તમારાથી હેરાન છે. પપ્પા કંઈક જજમેન્ટ આપો તો ખબર પડે ને, આખી રાત પસાર થઈ ગઈ, હજી સુધી તમે ડિસ્કસ જ કરો છો. ડિસિઝન ક્યારે લેશો? બોલે છે કે નથી બોલતા? તમારી પાસે ડિસિઝન પાવર નથી. તમે લોકો અસહિષ્ણુ હોશ, જરાક ભૂલ થાય દીકરાની દીકરીની ઉશ્કેરાઈ જાઓ. મોબાઈલમાંથી એના કોલ પકડાયા તમે ઉશ્કેરાઈ મત જાઓ. આનું રિએક્શન બહુ ખરાબ આવશે. બહુ પ્રેમથી, બહુ ધીરજથી, બહુ પેશન્ટ રાખી અને તમારા દીકરા દીકરીને તમારે વાળવા પડશે. અને એક વાત કહું, જેમ અમને સ્વાર્થી કીધા તો તમે ઓછા સ્વાર્થી નથી.
ભગવાન કહે છે કે મારા શ્રાવકો પણ સ્વાર્થી હશે, એટલે એનો પોતાનો સ્વાર્થ સધાતો હોય ને ત્યારે ધર્મમાં બરાબર ટાઈમ આપશે, પણ પોતાનો સ્વાર્થ નહીં હોય તો એ ધર્મમાં પણ સમય નહીં આપે. સાચું બોલો. તમારા દીકરા દીકરીના લગ્ન હોય ને એ નિમિત્તે શિવચક્ર પૂજન રાખ્યું હોય ને, તમે મને કહ્યું કે સાહેબ તમારે પધારવાનું છે, ઓપેરા હું હોઉં, મને લેવા આવો કે ના આવો? આવો. તમારું પૂજન પતી ગયું, હવે જવાનું મારે એકલાય કે તમે મને મૂકવા આવો? ઝડપથી શું કરો? એકલા આ બધા અનુભવમાં જે અમે પસાર થયા છે, અમારું કામ પૂરું થઈ ગયું. મારા સાહેબ હવે તમે રસ્તો જોયો છે ને, હું જરા કામમાં છું ને, મથેણ વંદામે સાતા મારે છું. સારું છે, સાધુ ભગવંતોએ હજી તમારી વિનંતીનો ઇનકાર નથી કર્યો. બાકી રોડ ઉપર જતા સાધુ અને સાધ્વીજીઓ જ્યારે વિહાર કરતા હોય, સાવ એકલા હાઈવે પર વિહાર કરતા સાધુ સાધ્વીઓ જ્યારે એકલા હોય, અને એની સામે સ્થાનકવાસીઓને હું ધન્યવાદ આપું છું, વર્ષોથી એમને એક નાનકડા સાધુ કે નાનકડા મહાસતી હશે ને તો એની સાથે એક શ્રાવક કે એક શ્રાવિકા છેલ્લે ઉપાશ્રયનો માણસ પણ હશે, હશે ને હશે જ, ક્યારે એકલા નહીં દેખાય. અમે 25 ઠાણાને લઈને ગચ્છાધિપતિ સાથે ચાલતા હોઈએ ને, અમને વળાવવા માટે કદાચ ઝાંપા સુધી આવે, અમારા વિહારમાં એક શ્રાવક ના હોય. જુઓ છો કે નથી જોતા? અને એમાં એક્સિડન્ટો ચાલુ થયા. આ એક્સિડન્ટોમાં જંબુ વિજયજી ગયા, અમારા સાધ્વી હેમરેખાશ્રી ગયા. આ બધું જોયા પછી અમે કમકમી ગયા, અને એમાંથી જે નિર્માણ થયું એનું નામ વિહાર સેવા ગ્રુપ. ભારતના લગભગ 10 રાજ્યોની અંદર અત્યારે વિહાર સેવા ચાલે છે. ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન, એમપી, સાઉથમાં તમિલનાડુ, કર્ણાટક, આંધ્રપ્રદેશ, કેરાલા સુદ્ધામાં પણ વિહાર સેવા ગ્રુપ ખુલી ગયા છે. એક નાનકડી ચિનગારી આજે દાવાનળ બની ગઈ છે. 10,000 યુવાનો આની અંદર જોડાઈ ગયા છે. અમારી એક જ ઈચ્છા છે, રોડ ઉપર એક પણ સાધુ કે સાધ્વી વીએસજી વગરના ના હોવા જોઈએ. અને મને આનંદ છે કે ન્યૂ સાઉથ વાસનામાં લગભગ 50થી વધારે યુવાનો આની અંદર જોડાયા છે. પણ ખરેખર જોડાયા ત્યારે કેવાશો, આ કારતક સુદ પૂનમ આવે છે ને, અને પછી જ્યારે વિહાર શરૂ થાય ત્યારે તમારા કેપ્ટન તમને ઓર્ડર કરે એ મુજબ તમારે સાણંદના રસ્તા ઉપર સાધુ અને સાધ્વીને લેવા અને મૂકવા જવાનું છે. અને તમે આટલું જ પુણ્ય, આટલું જ કાર્ય કરો છો ને, તો અમે 20 સ્થાનકમાં, 17મું સ્થાનક છે વૈયાવચ્ચ સમાધિ, આ સ્થાનકની આરાધના કરો છો વગર ઉપવાસે, વગર જાપે, વગર કૌશગે, વગર ખમાસમણે. આ બહેનો 20 સ્થાનક ઉપવાસ કરે ને ત્યારે એની આરાધના પૂરી થાય. તમે 20 વીઆર કરો, તમારું એક સ્થાનક પૂરું થઈ જાય છે. બીકોઝ યોર આરાધના પ્રેક્ટિકલ આરાધના છે. રાજ્ય સિટીનું ડેવલપ કરવું હશે ને, સિટીનું નહીં, અંદરમાં રહેલા ધર્મસ્થાનોનું, આરાધનાનું, તો આટલું ખાસ યાદ રાખો, આ એરિયામાં જ્યારે પણ સાધુ સાધ્વીજી ભગવંત આવે, લેવા અને મૂકવા માટેનો ઉત્સાહ વધારો. સાધુ મહારાજ હોય યુવાનોને મોકલો, સાધ્વીજી મહારાજ હોય બહેનોને તૈયાર કરો. અહીંથી બહુ બહુ તો વાસણા જવાનું છે, બહુ બહુ તો પાલડી જવાનું છે. શા માટે 15 છોકરીઓ તૈયાર ન થાય? આ સાધ્વીજીમાંથી કોઈને પણ ક્યારે પણ ક્યાંય 4-5 કિલોમીટર સુધી જવું હોય, મહારાજ સાહેબ અમે મૂકવા જશું અને અમને કોલ આવશે, અમે એમને લેવા જશું. મને એ તો બતાવો, આખી દુનિયાની અંદર હાઈવે ઉપર ચાલતો માણસ કોણ દેખાય છે? કોણ દેખાય છે? આજથી 42 વર્ષ પહેલા મેં દીક્ષા લીધી ને, પછી હજી દેખાતા હતા કોઈ જોગી બાબા સંન્યાસીઓ દેખાતા હતા. આજે એમની પાસે 40 લાખની બોલેરો, તવેરા, સિયેરા, આ બધી ગાડીઓ આવી ગઈ છે. એક જૈન સાધુ અને જૈન સાધ્વી એવા છે આજે પણ હજારો કિલોમીટરના પગે ચાલીને વિહાર કરે છે. નસીબદાર છો આવા પંચમાવ્રતધારી સાધુ સાધ્વી સાથે તમને સવારના પહોરમાં ચાલવાનું સદભાગ્ય પ્રાપ્ત થાય છે. સ્વાર્થી ના બનો. તમારો પ્રોગ્રામ ને તમારો પ્રસંગ હોય ત્યારે તમે બધે જ આવવા જવા છૂટ. તમારો વ્યક્તિગત પૂજનનો પ્રસંગ હોય તો તમે લાખ રૂપિયા ખર્ચી શકો,
પણ આ સંઘે જ્યારે દિવાળી પર્વનો આટલો મજાનો માહોલ બનાવ્યો હોય ત્યારે તમને સામેથી કહેવાનું મન થાય, રાજીવભાઈ ખર્ચો ઘણો થયો હશે, સાધારણનું આપણી પાસે બેલેન્સ નથી જરાય, તો લખી લો મારા 5,000 રૂપિયા, જ્યાં તમને ઠીક લાગે ત્યાં વાપરજો. કીધું કોઈએ? મારા માટે 1,00,000 રૂપિયા વાપરવા મારી પાસે છે, સંઘ માટે મારી પાસે 500 રૂપિયા ના હોય? મત બનો આવા સેલ્ફીશ. ભગવાને ભલે ભાવિ ભાગ્યા છે, પણ ભગવાને એટલા માટે નથી ભાગ્યા કે તમારે આવા બનવાનું. તમારે કદાચ આમાં પ્રવેશી ગયા તો આમાંથી બહાર નીકળશો. નંબર 3, રાજા પુણ્યપાલ કહે છે, મેં ત્રીજા સપનામાં વૃક્ષ જોયું જે ક્ષીર દૂધ ઝરે છે. બહુ મજાનું ઝાડ છે, દૂધ ઝરે છે, એને ફરતા નાના નાના સિંહ બાળો છે અને બધા ખેલી રહ્યા છે. ભગવાન આનો મતલબ શું? પ્રભુ કહે ચોથા આરામાં મારા શ્રાવકો દૂધ ઝરતા ઝાડ જેવા હશે. જો તમને તો આમ ભગવાને રાખ્યા છે હથેળીમાં, તમે હાથી જેવા, તમે દૂધ ઝરતા વૃક્ષ જેવા, ચોથા આરામાં તમે વૃક્ષ જેવા અને અમને સિંહ જેવા કીધા છે. તમારા અંડરમાં અમે લોકો નિશ્ચિંત હશું, કારણ કે તમે અમારી કાળજી લેતા હશો. એક વરસાદ પડે ત્યારે સાધુની કે સાધ્વીની કાળજી લ્યો છો ખરા? તમે ગરમા ગરમ ચા પીતા હો ત્યારે તમને વિચાર આવે કે મારા સાહેબ ઉપાશ્રયમાં હશે, એમને ગોચરી પાણીના ઠેકાણા નહીં પડ્યા હોય તો પેલા એમને વોરાવું, પૂછું પાછી હું વાપરું? અમે રિયાન્સમાં જ્યાં ઉતર્યા છીએ એમ થાય કે સાલું આપણે ચોમાસું ભલે આ વખતે ઓપેરા કર્યું, આવતું તો અહીંયા જ કરવું છે. શું ભક્તિ છે, શું ભાવ છે! દિવસમાં 10-10 વખત નીચે આવે, મારા સાહેબ કોઈ કામ, મારા સાહેબ કઈ કામ, મારા સાહેબ પાણી, મારા સાહેબ ગોચરી, આમ સતત. ખરેખર હું ત્યાં જઈને કહેવાનું, મારા સાહેબ શહેરમાં નહીં ગામડામાં જો રહેવું હોય અને પાછું અમદાવાદમાં જ રહેવું હોય તો ગામડાનું ગામડું, શહેરનું શહેર, એનું નામ રાજ્ય સિટી. રસ્તા, બિલ્ડિંગ, ફેસિલિટી એ જોતા એમ લાગે કે કોઈ મોટા શહેરમાં છીએ, પણ હૈયાના ભક્તિના ભાવ જ્યારે જોઈએ ત્યારે એમ લાગે આહા, પાછા વાવ, થરાદ, ઝીંઝુવાડા, આવા રાધનપુર, આવા ગામડામાં આવી ગયા છે. ગોચરી પાણીની વિનંતી જેટલી ગામડામાં થાય એટલી શહેરમાં ન થાય. અને અમારા મહાત્મા પણ મન મૂકીને દરેકને લાભ આપે, કોઈ બાકી ન રહે, સભી જીવ કરું શાસન રસી. ક્ષીર વૃક્ષ જેવા શ્રાવક, સિંહ બાળ જેવા સાધુ, પણ જેવો પાંચમો આરો થશે, હવે સાંભળજો, આ વૃક્ષના જે ક્ષીર જરતું હતું ત્યાં કાંટા આવી જવાના છે. એટલે સિંહ જેવા જે સાધુઓ થાય કૂતરા જેવા બની જવાના છે. કાંટા અને દૂધમાં કઈ ફરક પડે? પડે કે ના પડે? જે ઝાડની આગળ કાંટાળી વાડ મૂકી દીધી હોય ત્યાં નજીકમાં કોઈ આવે ખરા? ના. એટલે આ શ્રાવકો ધીરે ધીરે કાંટા જેવા બની જવાના છે. એટલે બસ, પછી એ મા બાપની તો માનશે નહીં, પણ ક્યારેક સાધુ સાધ્વીજી કોઈ કામ ભળાવશે તો એ પણ નહીં કરે. તમે અમારા કામ નહીં કરો એટલે અમે ઉશ્કેરાઈ જશું. અમે ઉશ્કેરાય પછી કૂતરો જેમ ભોં ભોં કરે એમ અમે પણ ભસ ભસ કરશું. આ સંઘમાં આવું, આ સંઘમાં તેવું, આ શ્રાવકો આવા, આ શ્રાવિકાઓ તેવી, આવું બોલવાનું સાધુ સાધ્વીમાં મોઢે શરૂ થઈ જશે. આ 20% માટે જ છો, આખા 5 મહારાની એવરેજ છે. તમે બાજુ રાજ્ય સિટીમાં ખાલી 9 ઘટાવતા, હા બરાબર છે, ઓલા મારા સાહેબ આવું કરતા હતા ને, ઓલા બેન આમ કરતા હતા, ઓલા ભાઈ આમ કરતા હતા. આ 21,000 વર્ષની એવરેજ મૂકું છું, હજી તો 2500 વર્ષ થયા છે, હજી 18,500 વર્ષ જવાના બાકી છે, હજી તો ઘણું સારું છે. હવે પછીનો કાળ જે આવવાનો છે એ આનાથી પણ ખતરનાક આવવાનો છે. આજે તો સારું છે, તમને અમારા પ્રત્યે સદભાવ છે, અમને તમારા પ્રત્યે માન છે કે નહીં? ત્યારે તો આટલો મોટો સંઘ છોડીને હું અહીંયા આવ્યો છું. હા, દરિયો છોડીને નદીમાં આવી ગયો છું, એ વાત જુદી છે કે નદી દરિયો બની જાય છે.
ભગવાન કહે છે કે આવા કાંટા જેવા શ્રાવકો થઈ જશે ત્યારે સાધુઓ પણ કૂતરા જેવા બની જશે. ક્યારેક એવું દેખાય છે. આપણે તો હજી સંઘ એટલો ડેવલપ નથી થયો, આપણું મોટું ડેરાસર નથી, ઉપાસન નથી, પેઢી નથી, એટલે બહુ ખબર નથી. બાકી અમારા સાધુ અને સાધ્વીને મળો, પૂછો, વિયાર કરીને પહોંચ્યા હોઈએ ને, આરામ છે. કોઈ મહેતાજી અમને એમ કહે કે મહારાજ સાહેબ તમારી સાથે કોઈ માણસ છે તો એને કંઈ પગાર આપવાનો છે તો અમે આપી દઈશું. આ સંઘને મારે કેવું છે, આવતીકાલનું હું તમારું ઘડતર આજથી શરૂ કરું છું. તમે એવી સરસ વ્યવસ્થાઓ ગોઠવજો કે જેથી સાધુ સાધ્વીને સામેથી આવવાનું મન થાય. અમદાવાદને એક સંઘનું નામ નથી આપતો, ત્યાં સાધ્વીજી મારા સાહેબ પહોંચ્યા અને જેવી પેઢી ખુલી 9 વાગે ગયા, કેમ કે માણસ ઉતાવળ કરતો હતો, એને ગામડે જવું હતું, 10 વાગ્યાની બસ હોય, મને એ સાધ્વીજી કહે કે એ માણસ મને કહે કે જલ્દી મારો પગાર કરો એટલે હું નીકળી જાઉં બસમાં. જેવા મહેતાજી જૈનો હતો, મુનિમને વાત કરી કે આનું જરાક હિસાબ પતા, હજી હમણાં તો આવ્યા છે, કેટલા કામ બાકી, હલને અંટામે ટપકી પડ્યા. સાધ્વીજી હતા, યાદ રાખજો, આ કરોડપતિ ઘરના સાધ્વીજીઓનું ઇન્સલ્ટ તમારો બે બદામનો મુનિમ કરી નાખતો હોય. 5000 રૂપિયાનો પગાર એટલે બે બદામનો માણસ કહેવાય કે ના કહેવાય? અને અમારા કરોડપતિ ઘરની સાધ્વીઓ સહન કરીને પાછી જતી રહે છે. 10 વાગે ફરીથી ગયા કે એને જવું છે એની બસ. અત્યારે મારી પાસે બહુ હજી બધા ટ્રસ્ટીઓ આવવાના બાકી છે, મારે સહયોગ કરાવવી પડે અત્યારે નહીં. એક બાજુ સાધ્વીજી ભગવંતને માણસોનું સાંભળવાનું, બીજી બાજુ મુનિમોનું સાંભળવાનું. તમે માનશો, બપોરે 3 વાગે એને પગાર કર્યો. આપવાના હતા ખાલી 2000 રૂપિયા, પણ 9 થી લગાવીને બપોરે 3 વાગ્યા સુધીમાં આ સાધ્વીજીએ 6 ધક્કા ખાધા ત્યારે એમનું ઠેકાણું પડ્યું છે. ટ્રસ્ટીઓ શું પોતાના મુનિમને એટલું ના કહી દે કે મહાત્માને નીચે ઉતરવું પડે એના કરતા તમે ઉપર પહોંચી જાઓ અને કહી દો આપવા જ છે તો શા માટે આ તતડાવો છો, તતડાવો છો? આ પંચમાવ્રતધારી સાધુ સાધ્વી એમને તમારો મુનિમ તતડાવી નાખે અને તમને ખબર પડ્યા પછી આ મુનિમને તમારે રિઝાઇન આપી દેવું જોઈએ. યાદ છે વસ્તુ? પણ રાજાના શાળાએ બાલ મુનિએ મસ્તક પર કાજો ફેંક્યો તો રાજાના સાળાએ લાફો માર્યો તો બાલ મુનિને, જે હાથથી લાફો માર્યો તો ને, વસ્તુ પાડે તલવાર લઈ એ હાથના આંગળા કાપી નાખ્યા હતા. કદાચ બહુ બહુ તો નોકરીમાંથી કાઢી નાખશે, બહુ બહુ જેલ આપશે, કરી લઈશ સાન. સમજાય છે? થોડાક સુરવીર બનો, થોડાક પાવરફુલ બનો. તમે કયા ધર્મને પામ્યા છો એની તમને ખ્યાલ નથી. આ હરિનો માર્ગ છે સુરાનો, નહીં કાયરનું કામ જો. વીરનો માર્ગ છે સુરાનો, નહીં કાયરનું કામ જો. નંબર 4, ચોથા સપનાની અંદર કાગડો જોયો છે. રાજા પુણ્યપાલ કે છે મેં કાગડા જોયા, એ વાવડીમાં ગયા, વાવડી સાંકડી છે, પાણી ઓછું છે એટલે ત્યાંનું પાણી ન પીવા કરતા દૂર દૂર ઝાંઝવાના જળ દેખાય છે ત્યાં જઈ રહ્યા છે. એટલે સારા માણસો કહે છે ભાઈ ત્યાં મત જાઓ, ત્યાં ખાલી દેખાવનું પાણી છે, પાણી નથી, ઉલટાના તરસ્યા થાક્યા મરી જશો. નહીં નહીં, તમે ખોટી વાતો નહીં કરો, અમને ત્યાં જતા રોકવા છે એમને, તમારા કરતાં અમને વધારે સારું મળે એ તમારાથી બરદાસ્ત નથી થતું, અમે ત્યાં જવાના, જાઓ. વાવડી એટલે સમુદાય. કાગડા એટલે સાધુ અને સાધ્વી, શ્રાવક અને શ્રાવિકા. પાણી એટલે ધર્મ. ધર્મગુરુઓ સાધુ સાધ્વીઓને સમજાવશે કે કદાચ સમુદાયમાં આરાધના ઓછી થાય તો પણ સમુદાયમાં જ રહેવાનું, સમુદાયને છોડીને નહીં જવાનું. સમુદાયને છોડીને કદાચ ઉત્તમ ચારિત્ર પાળવાની તમે વાત કરતા હશો તો એ ચારિત્ર ચારિત્ર નથી. સમુદાયની અંદર કદાચ તમારે કોઈ દોષનું સેવન કરવું પડે તો પણ કરજો, પણ સમુદાયને છોડીને નહીં જતા. સમુદાય એટલે સમજો છો સાધુ સાધુનું ગ્રુપ, જેમ કે અહીંયા બહુ અતિચાર છે, દોષો છે, અમે તો એકલા રહેશું, સુંદર ચારિત્ર પાડશું, એનું ક્યારેક પતન થઈ જાય. ઝાંઝવાના જળ દેખાય, દેખાવમાં સારા લાગે, હોય કાંઈ નહીં.
છતાં કેટલાક સાધુ એવા હશે કે જેઓ ઉત્તમ ચારિત્રના નામે સારા સમુદાયને છોડી અને એકલા વિચરશે. ભગવાન કહે છે એવી જ રીતના આ સંસારી જનોને પણ કહેવાનું છે, તમારે હંમેશા જોઈન્ટ ફેમિલીમાં જ રહેવું જોઈએ. અમારે જેમ સમુદાયમાં રહેવાનું એમ તમારે ક્યાં રહેવાનું? જોઈન્ટ ફેમિલી. આવે છે મને કેવા, મારા સાહેબ શાંતિવનમાં રહેતા હતા, હવે એક બાબો ત્યાં એક બાબો અહીંયા, તો તમે ક્યાં? 6 મહિના અહીંયા, 6 મહિના ત્યાં. વારા પાડવાના. લક્ષ્મીવર્ધકમાં એક ફ્લેટ છે, એક ફ્લેટ અહીંયા છે, 6 મહિના ત્યાં, 6 મહિના અહીંયા. અલ્યા દીકરા એ વારા રાખવાના કે મા બાપના વારા પાડવાના? મોરારી બાપુ કહેતા હતા, એક કાકાને મેં પૂછ્યું શું કરો, તો કે માળા ગણું છું, માળા ગણું છું. એ તો ગણવાની જોઈએ, એમ નહીં 3 દીકરા છે, 4-4 મહિના માળા ફેરવે રાખું છું, માળા ગણું. આ પેલો માળો પૂરો થયો, હવે આ બીજા દીકરાનો બીજો માળો પૂરો થયો. જોઈન્ટ ફેમિલી. આ ડિવાઈડ થયા પછી કેટલા પ્રોબ્લેમ આવ્યા છે એની મને તમને સૌને ખબર છે. જોઈન્ટમાં હતા એ દીકરી કે વહુને ક્યારે નોકરી કરવા જવું નહોતું પડતું. મોંઘવારીના કાળમાં બાપ ઓફિસે જાય, માં નોકરીએ જાય, અને દીકરો સ્કૂલમાં હોય, બચારો એકલો આવે, ઘરમાં કોઈ ન હોય, 4-4 કલાક સુધી ટ્યુશનમાં જાઓ, ક્લાસમાં જાઓ. તમારા ઘરમાં ક્યારેક અમે આવીએ ત્યારે અમને એમ લાગે અમે ઘરમાં આવ્યા કે સ્મશાનમાં આવ્યા છે. 40 વર્ષ પહેલાં અમે જ્યારે ઘરોમાં ગોચરી ઓરવા જતા ને, આખું ઘર નૌકારસી કરવા સાથે બેઠું હોય, લાવો આખું ઘર નૌકારસી કરવા બેઠેલું હોય છે. દરેકનો સમય થાય ચા પીને રવાના. ચા બનાવતા આવડી ગઈ છે ને રાજુભાઈ? બધાને આવડી ગઈ છે, કારણ કે મને જોઈએ ત્યારે કોણ મને ચા બનાવીને આપવાનું છે. હમણાં જ એક ઠેકાણે મેં વાંચ્યું હતું, નવા નવા લગ્ન થાય ને એટલે પહેલા મહિનામાં ઓલી રોજ કહે, જલ્દી ચલો ને, બપોરનો ટાઈમ થઈ ગયો છે, ભૂખ લાગી હશે, સવારના છેક નાસ્તો કર્યો હતો, હવે ટાઈમ થઈ ગયો છે, તમને ભૂખ લાગી હશે, મેં બધું ગરમ ગરમ બનાવ, ચલો જલ્દી આવો જલ્દી આવો. એક મહિના સુધી લગ્ન પછી તમને આ રીતના પ્રેમથી બોલાવે. તમારા લગ્નને કેટલા મહિના થયા છે મારે તમને પૂછવાનું નહીં, તમારા ઘરના ડાયલોગ મને કહી દો, હું કહી દઉં કે આટલામાં મહિનો ચાલે છે. બીજો મહિનો આવે ને એટલે શું કહેશે ખબર છે? જમવાનો ટાઈમ થશે એટલે હાલો, હવે જમવાનો ટાઈમ થઈ ગયો, ચલો જમી લ્યો. આ બીજો મહિનો પૂરો થાય પછી ત્રીજો મહિનો આવે, ત્રીજા મહિનામાં શું કે મેં રસોઈ બનાવી દીધી છે, મારે જરા શોપિંગમાં જવું છે ને, તમે તમારે જરા ખાઈ લેજો ને, અને પોતે નીકળી જાય, ઓલા એકલા લૂસ લૂસ ખાઈ લેવાનું. પછી ચોથો મહિનો આવે ત્યારે ક્યારની રસોઈ બનાવી લીધી છે, ખાવાનું મન ન થતું, ખાઈ લો, પછી અમારા વાસણ બાસણ ઉટકવાના હોય કે ના હોય, લે ટાઈમ તો એનો એ જ છે જે પહેલા મહિનાનો હતો એ જ. અને 5મા મહિનાની તો વાત થાય એમ જ નથી, તમે કયો તો કરું ને તો જવા દઉં. સવારની નૌકરસી થઈ ગયા પછી રોજના ટાઈમે ઓલી ભૂલી ગઈ હોય એને યાદ ના આવે, તમે એમ જરાક ડરતા ડરતા જાઓ, જમવાનું થઈ ગયું છે? ઓલી શું કહે છે, હજી સવારે તો સુંડલો ભરીને નાસ્તો કર્યો અને આટલી વારમાં તમને ભૂખ લાગી ગઈ, છો કોણ તમે? દુકાળમાંથી આવ્યા લાગો, છપ્પનિયામાંથી આવ્યા લાગો. એમને હસવાના દાડા છે, તમારે રોવાના છે, એમને હસી લેવા દો, તમારે રડવાના દાડા છે, હસો જોશે ના. મને એક ભાઈ મળ્યા હતા, મને કે મેરેજ એટલે દિવાળી, હું શું વાત કરે છે? મને કે જો જે દિવસ સુધી લગ્ન નતા થયા ત્યાં સુધી બરાબર છે, લગ્ન થાય એટલે 1 વર્ષ સુધી એમ લાગે ધનતેરસ, આપણા ઘરમાં લક્ષ્મીજી પધારી જાય છે, પણ જેવું 2જું વર્ષ થાય ને એટલે કાળી 14ના ફટાકડા ફૂટવાના શરૂ થાય, અને 3જું વર્ષ થાય ને એટલે અમાસના અંધારા હજારે બાજુ, 4થું વર્ષ થાય ત્યારે અંદરમાં એક બ્રહ્મ જ્ઞાન થઈ જાય કે ભાઈ આ સંસાર માંડવા જેવો નહોતો, આપણે માંડી દીધો, કાંઈ વાંધો નહીં, જ્યારથી જાગ્યા ત્યારથી સવાર, એટલે નવી જિંદગીનો સૂર્યોદય, એનું નામ 2જું વર્ષ. અને 5મા વર્ષમાં તો એમ લાગે કે આને ઘરવાળી બનાવી ભલે, પણ ભાઈ બીજની જેમ, ભાઈ બહેન જેવો જ વ્યવહાર રાખવા જેવો, એટલે ભાઈ બીજ શરૂ થઈ ગઈ. આ તમારો સંસાર છે,
વર્તમાન કાળમાં સેપરેટ ફેમિલીઓના નુકસાનોની તમને ખબર છે. કોક નિર્યુક્તિની અંદર બહુ સરસ દ્રષ્ટાંત આપ્યું છે કે દરિયા કે એક નદીની અંદર બે માછલા હોય, એકબીજાની સાથે ટકરાય કે ના ટકરાય, ટકરાય. એ લોકો નક્કી કરે કે આમ અંદર એને ટકરાવું, એના કરતાં આપણે બે બહાર આવી જઈએ, ટકરાવાનું જ નહીં. અને નદીનું જળ છોડીને માછલું જો બહાર આવી જાય તો માછલાની હાલત શું થાય? બે ખતમ. તમે કહેશો કે મારા સાહેબ જોઈન્ટ ફેમિલીમાં રહીએ ને પછી બહુ ઝઘડા થાય છે, આર્ત ધ્યાન થાય છે, આપણો ધર્મ કાંઈ થતો જ નથી, આ બધાની સારવારમાંથી ઊંચા નથી અવાતો. એક મિનિટ, બહુ ધર્મ કરવો તો ભાઈ સંસાર શું કામ માંડ્યો? ત્યારે કેમ અક્કલ ન ચાલી કે એના કરતાં હું દીક્ષા લઈ લીધી હોત તો? હવે ત્યારે માંડીને જ બેઠા છો, ત્યારે ધર્મ અને ઘર આ બંનેના વ્યવહાર તમારે સાચવવા પડશે. તમે ઘર માંડીને બેઠા છો તો ઘરને છોડીને રખડતું મૂકીને તમે દેરાસર પૂજા કરવા ના જઈ શકો. તમારા સાસુ અને સસરા બીમાર હોય અને તમે બે કલાક અષ્ટપ્રકારી પૂજા કરો, આ પૂજા નથી, આ ભગવાનની આ સાધના છે. તમારા દીકરા દીકરીને સૂતા મૂકીને તમે અહીંયા આવી જાઓ, તમારે પ્રેમથી લાવવા જોઈએ, આવો મજા આવશે. તમારે આજે જવાનું છે, અમે ઘરે રહેશું. જોઈન્ટ ફેમિલીની અંદર કદાચ સહન કરવું પડે તો કરજો, થોડો ધર્મ ઓછો થાય તો ચાલશે, પણ તમારી મર્યાદાઓ જો સચવાતી હોય તો આનાથી ઉત્તમ, આનાથી રૂડું બીજું કંઈ નથી. અમારે સમુદાયમાં રહેવાનું, તમારે જોઈન્ટ ફેમિલીમાં રહેવાનું. પાંચમા નંબરનું સપનું છે સિંહનું. પુણ્યપાલ રાજા કહે, ભગવાન આ સપનું તો બહુ વિચિત્ર હતું. શું જોયું? એક જંગલ છે, એમાં સિંહ છે, લાયન મરેલું છે, મળદું છે, છતાં દૂર દૂર વાઘ ઊભા છે, વરુ ઊભા છે, શિયાળ ઊભા છે, બધા દૂરથી જુએ છે ખરા, નજીક કોઈ નથી આવતું. પણ એ સિંહના મરદામાંથી કેટલા કીડા બહાર આવ્યા છે અને સિંહના મરદાને ફોલી ખાય છે. ભગવાન આનો શું મિનિંગ છે? પરમાત્મા બહુ સુંદર જવાબ આપે છે. ભગવાન કહે છે આનો મિનિંગ એ સમજવાનો છે, આ જંગલ એટલે જંબુદ્વીપ ભરત ક્ષેત્ર, સિંહ એટલે મારું શાસન, વાઘ વરુ વગેરે તમે જોયા એ અન્ય ધર્મો સમજવાના છે, અને અંદરથી નીકળેલા કીડા એટલે જૈન ધર્મમાંથી જ નીકળેલા પંથો, મતો, પ્રપંચો એ સમજવાનો છે. ભગવાન આ અર્થનો વિસ્તાર કરતા કહે છે કે મારું શાસન સિંહ જેવું છે. ભગવાનનું લંચન કયું હતું? સિંહ. અને ભગવાનનું શાસન પણ કેવું છે? સિંહ છે. એ જીવતો તો સિંહ જેવો હોય પણ એ મળદું હોય ને તો પણ દુનિયા એનાથી ડરે છે, કારણ કે આ સર્વજ્ઞનું શાસન છે. ભગવાન મહાવીર નથી અત્યારે, તીર્થંકર છે, ગણધર ભગવાન તો છે, કોઈ કેવલી ભગવંતો પણ છે નથી, છતાં પણ આખી દુનિયામાં જૈન શાસનનો ડંકો વાગે છે. કેટલા છીએ જૈનો? કેટલા છે? હા, આખા ભારતની અંદર ટોટલ પોપ્યુલેશન કેટલું? 125 અબજ. હા, 125 કરોડ. એ 125 અબજની વસ્તીની અંદર જૈનો કેટલા છે? 1 કરોડ પણ નથી. ચારે ફિરકા ભેગા મળીને 1 કરોડ પણ નહીં થાય. સરકારી ગણતરી મુજબ તો 40-50 લાખ છે. છતાં 15 ઓગસ્ટના દિવસે લાલ કિલ્લા ઉપર નરેન્દ્ર મોદી જ્યારે ભાષણ આપતા હતા ત્યારે વિશ્વના 700 ધર્મમાંથી બીજા કોઈ ધર્મને યાદ ન કરતા એક ધર્મ અને એના ધર્માચાર્યનું નામ લીધું હતું. કયો ધર્મ હતો એ? જૈન. અને કયા આચાર્ય હતા? બુદ્ધિસાગર. આ માણસનું નોલેજ કેવું હશે? 1% જેટલા પણ જે દેશમાં જૈનો નથી પણ એ જૈનોએ જે ભવિષ્ય ભાખ્યું છે એની નોંધ ભારત દેશની સરકાર પણ લે છે. તમને ખ્યાલ છે?
વનસ્પતિમાં જીવ છે એની શોધ તમે કહેશો જગદીશચંદ્ર બોઝે કરી. ના, ખુદ જગદીશચંદ્ર બોઝે પણ ડિક્લેર કર્યું હતું, એમને એવોર્ડ મળ્યો ત્યારે, કે મેં તો ખાલી રિસર્ચ કર્યું છે, શોધ ન કરી, હા સાબિતી કરી આપી છે. આની શોધ આજથી 2500 વર્ષ પહેલા ભગવાન મહાવીરે કરી છે અને એ નોંધ આચારાંગ સૂત્ર અને પન્નવણા સૂત્રમાં છે. આ વાત જગદીશચંદ્ર બોઝે કરી છે. કલકત્તામાં જેમ જગદીશચંદ્ર બોઝ થયા એમ સત્યેન્દ્રનાથ બોઝ થયા. આ વ્યક્તિએ આપણું ભગવતી સૂત્ર વાંચ્યું હતું. આ ભગવતી સૂત્રમાં પરમાણુની વાત આવી. હલી ગયો આ માણસ, એને મસ્ત એક લેખ લખ્યો અને લેખ લખીને એને જર્મનીમાં આઈન્સ્ટાઈનને મોકલ્યો. આઈન્સ્ટાઈને વાંચ્યા પછી આઈન્સ્ટાઈન હલી ગયા. વિશ્વના વૈજ્ઞાનિકો જે પરમાણુની શોધ કરી રહ્યા છે એ જૈન ધર્મના ભગવતી સૂત્રની અંદર છે. અને એમણે સત્યેન્દ્રનાથ બોઝને કાગળ લખીને કીધું, તમે લખેલો આર્ટિકલ મારા નામે, હું જર્મનીના સાયન્ટિસ્ટોના જેટલા પણ મેગેઝિન છે એની અંદર છપાવી શકું. એણે સંમતિ આપી, એટલા માટે કે સત્યેન્દ્રનાથનું જેટલું નહીં વંચાય એટલું આઈન્સ્ટાઈનના નામે એ લેખ વંચાશે. અને આઈન્સ્ટાઈને એ લેખ વાંચ્યો અને પછી દુનિયા આખાના સાયન્ટિસ્ટોએ આઈન્સ્ટાઈનને ધન્યવાદ આપ્યા. એ વાત જુદી છે. આ ક્રેડિટ ભગવતી સૂત્રને મળવી જોઈતી હતી, ક્રેડિટ આઈન્સ્ટાઈન લઈ ગયા. પણ એ આઈન્સ્ટાઈનને પણ કબૂલવું પડ્યું કે આ શોધ જૈનોના ભગવતી સૂત્રમાં છે. આપણું ભગવતી, આપણું પન્નવણા, આપણું આચારાંગ સૂત્ર, આપણા લોક પ્રકાશ જેવા ગ્રંથોની અંદર આખા વિશ્વની જેટલી શોધ થઈ છે ને એના તમામ મૂળિયા આ તત્વાર સૂત્ર વગેરે ગ્રંથોમાં પડેલા છે. તત્વાર સૂત્ર એટલે તમે શું સમજો છો? જેમ મોબાઈલમાં ચીપ આવે છે જેની મેમરી કેટલા કેબી કેટલા જીબી આવે છે ને, એમબી, હા બસ એવી એમબી જીબી અને કેબીને લઈને બેઠેલું તત્વાર સૂત્ર એટલે 45 આગમનો સાર છે. આજના મોટા મોટા સાયન્ટિસ્ટો આ તત્વાર સૂત્રને વાંચે છે. તમારા ટેપ રેકોર્ડર, તમારા રેડિયો, આ બધાની શોધના મૂળમાં તત્વાર સૂત્ર છે. સાયન્ટિસ્ટો આ ગ્રંથના આધારે આ બધી શોધ કરે છે. એ વાત જુદી છે કે તેઓ ક્રેડિટ આપણને નથી આપતા, આપણને જોઈતી પણ નથી, અને આના માટે આપણે આ ગ્રંથો રચ્યા પણ નથી. અને હું ફરીથી કહું છું, આ ધર્મ ગ્રંથો છે એ પણ ગુરુ ભગવાનની અનુમતિ સિવાય સાધુ સાધ્વી જ વાંચી શકે. અનુમતિ ના હોય તો એ ન વાંચે. તમારે તો ગુરુની પાસે બેસી અને સમજવાનું હોય, સાંભળવાનું હોય. આગમ ગ્રંથો કે મોટા ધર્મ ગ્રંથો તમારે જાતે ના વંચાય. ડોક્ટર ન હોય તો તમે ઇન્જેક્શન જાતે લઈ લો ખરા. ડાયાબિટીસના ઇન્જેક્શનની વાત નથી, તો દાડામાં 3 લેવાના છે. પણ તમને મેલેરિયા થઈ ગયો ને, તમે કીધું કે હું ડાયાબિટીસનું લઉં છું, એવી રીતના આનું ઠોકી દઉં, શું થાય? ધનુર્વા થાય, સેપ્ટિક થાય ને ઉપડી જાઓ. મેલેરિયામાંથી તો હજી બહાર અવાય, આમાં તો પૂરા થઈ જઈએ. ભગવાને બતાવેલા શાસ્ત્રો અને સિદ્ધાંતો ગુરુ ભગવંતના દ્વારા જ તમારે મેળવવાના. ભગવાન કહે છે આવું મારું પરમ પવિત્ર શાસન છે, મને જેટલો અન્ય ધર્મોનો ડર નથી એ કરતા વધારે ડર આ ધર્મમાંથી ઉત્પન્ન થયેલા કીડા કે જેઓ આમાંથી જ છૂટા પડ્યા છે. કોઈએ લખ્યું છે ને, ઘર કે ચિરાગ નહીં ઘર કો જલા દિયા. જે ઘરમાં દીવો પ્રગટાવ્યો એ જ ઘરને આ દીવાએ ખતમ કરી નાખ્યો. એમ આપણા ધર્મમાંથી નીકળેલા કેટલાક ફાંટાઓ, કેટલાક પંથો, કેટલાક મતો, જે લોકો એમ કહે છે ભગવાનની મૂર્તિ માનવાની જરૂર નથી, કપડાં પહેરવાની જરૂર નથી, 45 આગમ વર્તમાન કાળમાં નથી, કેટલાક તો વળી એમ કહે છે કે ભગવાનની મૂર્તિને આટલા બધા પક્ષાલ કરવાની શું જરૂર છે, પાણીમાં જીવ છે, વનસ્પતિમાં જીવ છે અને એને પોષણ આપે એવી પિક્ચર, એવી ફિલ્મો, એવી મૂવીઓ કઈ આવી હતી? OMG PK. આવા બધા પિક્ચરો, આવા બધા ડ્રામાઓ, આવી બધી મૂવીઓ તમારી શ્રદ્ધાને તોડી નાખનારી છે. મને પરેશ રાવળ મળ્યા હતા GMDC માં. મેં એમને પૂછ્યું હતું કે હું તમારી સાથે વાત કરવા તૈયાર છું. OMG ની અંદર તમારા દ્વારા જે દુનિયાને સંદેશો મળ્યો છે મારો એની સાથે વિરોધ છે. રજનીકાંતનું એક પિક્ચર બહાર પડે અને એનું પોસ્ટર આવે છે ને, પોસ્ટર, તો એ પોસ્ટર ઉપર 1000 લીટર દૂધના પક્ષાલ થાય છે.
જોયું છે કે નહીં છાપાની અંદર, એના પોસ્ટરને હજારો દેગડા દૂધથી નવડાવી શકાય. અને અમારી શ્રદ્ધાનું કેન્દ્ર સ્થાન એવા પરમાત્માને અમે એક કળસ લઈને પક્ષાલ કરીએ તો તમે એમાં હોબાળો મચાવી દો. અમે મહાપૂજા કરીએ ભગવાનની, ઓ ફૂલમાં બહુ જીવ, ફૂલમાં બહુ જીવ, ફૂલોની વિરાધના. આ એ જ બોલી શકે જે ઘરે ગયા પછી લીલોતરી ન ખાતા હોય. તમારે તિથિના દિવસે લીલોતરી ખાવી છે અને દેરાસરમાં ભગવાનને ફૂલ ચડે એની એનો તમારે વિરોધ કરવો જ. તમારે બાથરૂમ નહીં, બાથ ટબમાં નાહવું છે, ભેંસની જેમ પડવું છે અંદર અડધા અડધા કલાક સુધી. અને દેરાસરમાં એક લીટર પાણી વધારે જાય એમાં તો તમારે હોબાળો મચાવી દેવો છે. જાણે તમે જ જીવિચાર ભણ્યા છો, તમને જ ખબર છે એક દીપામાં અસંખ્ય જીવ છે, નો ડાઉટ. વિવેક હોવો જોઈએ, જૈના હોવી જોઈએ, એની ના નથી. પરંતુ શ્રદ્ધાનું મૂળ સ્થાન કહેવાય એવી આ પરમાત્માની ભક્તિ, પરમાત્માની પૂજા, એને જ ઉડાવી દેવાની વાત કરો એ બરાબર નથી. ભગવાન સાથે અમને શ્રદ્ધા છે, અંધશ્રદ્ધા નથી. અંધશ્રદ્ધા ચાલતી હોય છે ને દુનિયામાં, અમે કોઈ અંધશ્રદ્ધાળુ નથી, અમે પરમ શ્રદ્ધાળુ છે. આ પરમાત્માના મંદિરોમાં જે પૈસા વાપરે છે ને એ જ બહાર નીકળીને ભિખારીને આપે છે. કોઈ થિયેટરની બહાર ભિખારી બેઠેલો જોયો? કોઈ હોટલની બહાર ભિખારીને બેઠેલો જોયો? નહીં જોવા મળે. એને ખબર છે એ પોતાના પેટ ભરવા આવ્યા છે, અમને હું આપવાનો છે. હોટલમાંથી બહાર નીકળતા વેઇટરને ટીપ આપો છો? આપો છો કે નથી આપતા? આંબેલ ખાતામાં આંબેલ કર્યા પછી આંબેલના રસોઈયા કે આંબેલના પીરસનારને ક્યારેક 5 રૂપિયા આપવાનો ભાવ થયો ખરો? હોટલમાં કંઈ મફતમાં નથી ખવડાવ્યું, પૂરા રૂપિયા લીધા છે, પછી એ ટીપ આપવાની. સાવ મફતમાં આંબેલની થાળી વાપર્યા પછી આંબેલ ખાતાના રસોઈયાને કે સ્ટાફને 5-5, 10-10 કે 20-20ની નોટ જો આપણે ન આપી શકીએ, ઘર કે ચિરાગને ખરખો જલા દે ત્યારે એને ચોરી કરવાનું મન થાય છે. યાદ છે હરકોર શેઠાણીનું જ્યારે મંદિર બનતું હતું ત્યારે રાત્રિના સમયની અંદર એક મજૂર હરકોર શેઠાણીનો ડબ્બો ચોરવા આવ્યો હતો કે જેમાં રૂપિયા હતા. શેઠાણીએ અંધારી રાતમાં જોઈ લીધું, કાંઈ બોલ્યા નહીં, કોઈ હોહા નહીં. સવાર પડી, બધા લાઈનસર કામે લાગી ગયા. સાંજ પડે એટલે રોજે રોજનો પગાર અપાય. હરકોર શેઠાણી રૂપિયો 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 આપતા જાય છે. કાલ રાતવાળો ચોર જેવો લાઈનમાં આવ્યો એને હાથ લાંબો કર્યો, એના હાથમાં 2 રૂપિયા મૂક્યા. બોલો ચમક્યો, બા બધાને એક મને 2? કાં તો બધાને 2 આપો તો મને 2, કાં એક આપ્યો તો મને 1 આપો ને, તમારી ભૂલ થાય છે. હરકોરે કીધું, બેટા હરકોર છે, હરકોરની ક્યારેય ભૂલ ના થાય. પણ બા ચોખ્ખું દીવા જેવું દેખાય છે, બધાને 1 મને 2, મેં શું એવું કર્યું કે તમે મને 2 આપ્યા? ત્યારે હરકોરે કીધું, બેટા તને 2 આપ્યા, સમજીને આપ્યા છે. 1 રૂપિયો આજની દિવસ પાળીનો, 1 રૂપિયો ગઈકાલની રાત પાળીનો આપ્યો છે. સમજી ગયો? પગે પડી ગયો? બા તમને ખબર છે તોય તમે કઈ બોલતા નથી, ઉપરથી મારો પગાર ડબલ કરી દીધો, મને આજે 2 રૂપિયા માફ કરો, જિંદગીમાં નહીં કરું વાત આવી ભૂલ. અને હરકોર ઉભા કરે છે. સાંભળજો હવેની વાત. હરકોરે મજૂરને કહે છે, ભૂલ તારી નથી, ભૂલ મારી છે. તારા ઘરે કોઈ પ્રસંગ હશે, મેં સાચવ્યો નહીં, માટે તને આ રસ્તો લેવો પડ્યો. મેં તારો પ્રસંગ સાચવી લીધો તો તારે આ ખોટા રસ્તે જવું ના પડે. દેરાસરમાં ચોરી, ઉપાશ્રયમાં ચોરી, સાંભળો છો કે નથી સાંભળતા? પૂજારીઓના વાંક મત કાઢો, તમારા પણ ભેગા વાંક છે. તમારે જલસાઓ કરવા છે ને, એ લોકોના પગાર વધારવાના હોય, કઈ રીતના માણસ પોતાના ઘર ચલાવે? આ દિવાળીના દિવસોની અંદર તમારા ઘેર ઘૂઘરાને મઠિયાઓ મળશે, તમારે ત્યાં કામ કરનારા સ્ટાફને ત્યાં પૂરી રોટલીના ઠેકાણા નહીં હોય. બોનસ આપતી વખતે તમને વિચાર નથી આવતો કે એને પૂરેપૂરું બોનસ આપવું, કાપીશ નહીં? તમારો દીકરો અડધી થાળી એઠી મૂકીને જમતો ઉઠી જાય એ ચાલે, ફેંકી દો એ ચાલે, પણ તમારા ઘરે કામ કરનારી કામવાળી કે મજૂરણ કે કોઈ માણસ એના પેટમાં આ રસોઈ જાય એ તમને પરવડતું નથી. ભગવાન કહે છે, મારા સિંહ જેવા શાસનને મારા જ ઘરના લોકો પોલી નાખશે. આપણા જ ઘરમાંથી આવો વાતો આવે છે ને,
કે ભાઈ દેવદ્રવ્યની આટલી અંદર આટલા બધા પૈસાની શું જરૂર છે, એના કરતાં હોસ્પિટલમાં આપો, એના કરતાં કોલેજની અંદર આપો. વાહ, તમારા ખર્ચા તમારે ઘટાડવા નથી અને દેવદ્રવ્યના પૈસા ઉપર તમારે તમારી નજરો બગાડવી જ. જેને દેરાસર બાંધ્યા છે એ જ અનુકંપા કરે છે, જેઓ સ્વામી વાત્સલ્ય કરાવે છે એ જીવદયા કરાવે છે. આમલીની અંદર 50 કરોડનું દેરાસર બની રહ્યું છે. દેરાસર, ઉપાસરે, ધરમશાળા, ભોજનશાળા, જેની અંદર કલ્પેશ વિશ્વા, પછી વસંતભાઈ અદાણી અને માલુભાઈ અને એ સિવાય પણ બીજા કેટલાક ભેગા મળી 50 કરોડના ખર્ચે, તમે એમ બોલી નહીં શકો. કારણ કે એ જ કલ્પેશભાઈ છે કે જેણે 5-7 વર્ષ પહેલાં ગુજરાતના 5000 સાધર્મિકોને લખપતિ બનાવ્યા. 5000 ને લાખે ગુણો કેટલા કરોડ થાય? 50 કરોડ. દેરાસરમાં વાપરનારા 50 કરોડ એ જ સાધર્મિકમાં 50 કરોડ વાપરે છે. બાકીનાઓને ખાલી પોતાની જીભમાં ચળ આવે છે ને, એ ચળને પૂરી કરવા માટે બોલવાનું જ હોય છે. ભગવાન કહે છે કે દુનિયા તરફથી મને જેટલો ડર નથી એટલો મને ઘરનાથી ડર છે. અને વાત બિલકુલ સાચી છે. આજે એક સોસાયટીમાં દેરાસર બનશે તો સૌથી પહેલો વિરોધ કોણ કરશે? જવાબ આપો. નોન જૈન કરતા પણ જૈનોનો વિરોધ વધારે હોય છે. હજી દેરાસરનો વિરોધ એટલો નથી જેટલો ઉપાસનાનો વિરોધ છે. કોઈ ઘરડા, કોઈ બીમાર સાધુ કે સાધ્વી સોસાયટીની અંદર ગ્રાઉન્ડ ફ્લોરમાં એક નાનકડો ફ્લેટ લે, એટલે તરત સોસાયટીની અંદર શું થઈ જાય? ઠરાવ થઈ જાય કે કોઈ પણ સાધુ સાધ્વીને અહીંયા ઉતારવા દેવામાં નહીં આવે. વાહ, એ સાધુ સાધ્વીની પ્રેરણાથી સ્વામી વાત્સલ્ય થાય તો એમાં બધાએ આવવાનું. એ સાધુ સાધ્વીજીની પ્રેરણાથી તમને લોકોને કોઈક મોટામાં મોટી પ્રભાવના આપે ત્યારે બધાએ હાથ લાંબા કરવા આવી જવાનું. પણ એ જ સાધુ સાધ્વી ઉતરવા માટે આવે ત્યારે વિરોધ. નોન જૈન કરતા જૈન નો વિરોધ. મને સુરતમાં એક ડોક્ટર મળ્યા હતા, હી ઇઝ અ નોન જૈન, આંખના સ્પેશિયાલિસ્ટ. એક મહાત્માનું આંખનું ઓપરેશન એમણે કર્યું, 1 રૂપિયો ન લીધો. અજૈન ડોક્ટરો જૈન સાધુ સાધ્વીની સેવા કર્યા પછી 1 રૂપિયો નથી લેતા, લાભ મળ્યો. અને ડોક્ટરને બહુમાન માટે જ્યારે મેં બોલાવ્યો પછી મેં કીધું, જરા ડોક્ટર સાહેબ બોલો ને બે શબ્દ. પછી મને લાગ્યું આના કરતાં મેં ઊભા કર્યા હોત તો સારું હતું. ડોક્ટરે કીધું કે જૈનો, મોટા આચાર્ય આવે તો એની સેવામાં ખડે પગે હાજર છે, પણ એક નાના સાધ્વીજી જ્યારે બીમાર પડે ત્યારે આમાંથી કેટલા હાજર હશે? માની લો કે આવતીકાલે મારી તબિયત બગડે ને તમને ખબર પડે, તમે લોકો હાજર થાવ કે ન થાવ? પાડ માનો પરમાત્માનો કે આપણી દિવાળી સરખે સરખી નીકળી જાય, કોઈ બીમાર ન પડું. મને તો બધા ડરાવે કે સાહેબ મુંબઈમાં જબરદસ્ત વરસાદ પડે છે, સુરત થઈ વડોદરા થઈ મને કીધું નડિયાદ સુધી આવી ગયો, જાણે વીઆર કરતો કરતો હવે આમ અમદાવાદમાં આવવાનું હોય ને. મને કહે કે હવે આપણા મંડપનું શું થશે? અરે મેં કીધું મૂકને ભાઈ, મંડપનું શું થશે? કીધું આટલો સરસ મંડપ બાંધો છે, આટલી સરસ મજાની આપણી પ્રવચન માળા ચાલે અને આ વરસાદ તો નડિયાદ સુધી આવી ગયો છે. મેં કીધું તને વરસાદ આ મને જો સુરત દેખાય છે અહીંયા, મને આનો વરસાદ પડી રહ્યો છે. એક મહાત્મા, એક આચાર્ય બીમાર પડે કે ગચ્છાધિપતિ બીમાર પડે તો આખો સંઘ એને સેવામાં ખડે પગે હાજર, અને એક નાનકડા સાધ્વી બીમાર પડે, આ સાધ્વીને સાધ્વી નહીં જુઓ અને આમાં ચંદન બાળાના દર્શન કરો. પરિવારને છોડીને આવ્યા છે, એનાય ઘરમાં માં હતી, બાપ હતો, ભાઈ હતા, બેન હતા, ભાભી હતી, બધા ઘણા મોટો પરિવાર હતો, શ્રીમંત હતા, ભણેલા ગણેલા હતા, બધું છોડીને ચારિત્રના માર્ગે નીકળ્યા છે. તમારી બેન થાય, તમારી માં થાય, 60-60 વર્ષના પર્યાય હોય, 80-80 વર્ષની ઉંમર હોય, એની સેવામાં કોણ કોણ? જ્યાં જરૂર ન હોય ત્યારે તમારે કામડીના ઢગલા કરી દેવાના, અને એમને દવાનું પત્તું જોઈતું હોય તો એમને 10 જગ્યાએ પૂછવાનું, ભાઈ લાવી આપશો, મને દવા જોઈએ છે. ભગવાન મહાવીર કહે, જો ગિલાણમ પડીએ રહી સો મમ પડીએ રહી, બીમારની જે સેવા કરે છે સાક્ષાત ભગવાનની સેવા કરે છે. એકવાર આંગણે આવેલા સાધુને મીઠાઈ નહીં બોરાવો ચાલશે,
પણ બીમાર સાધ્વીજીને ઉકાળો બનાવી દેવાનો હોય ને ત્રણ વખત તો એમાં પાછી પાની નહીં કરતા. પ્રત્યેક શ્રાવકોએ પોતાની શ્રાવિકાને આ સંસ્કાર આપવા જોઈએ. આપણા આંગણે મહાત્મા ક્યાંથી? સોનાનો સૂરજ ઉગ્યો કહેવાય. આવતીકાલની દિવાળી તો દીવાથી દિવાળી છે. જે દિવસે મહાત્મા પધારે એને તો રોજ દિવાળી. મહારાષ્ટ્રમાં તો એમ કહેવાય, સાધુ સંત યતિ ઘરા તોચી દિવાળી દસરા. જે દિવસે ઘરમાં મહાત્મા પધારે એ દિવસે દિવાળી, એ દિવસે દશેરા સમજવાના. વગર જોયા મુહૂર્ત પૂછવા આવે છે, મારે સાહેબ ચોપડા પૂજન કેટલા વાગે કરવાનું? તારી ભલી થાય, હું ચોપડા ખોલવાના મુહૂર્ત નથી આપતો, ચોપડા વાઇન્ડ અપ કરવાના મુહૂર્ત આપું. મારી પાસે આવવું ને મુહૂર્ત પૂછવા તો આનું મુહૂર્ત પૂછવા આવવાનું. લક્ષ્મી પૂજન કેટલા વાગે કરવાનું? ચોપડા પૂજન કેટલા વાગે કરવાનું? આ વખતે દિવાળી ક્યારે કરવાની? જે દિવસે મહાત્મા પધારે દિવાળી, બેસતું વરસ, ઉત્તમ મુહૂર્ત. જે સારા કામ કરવા હોય કોઈ મુહૂર્ત નહીં જોતા. સવારે તમને આનંદ આવી ગયો, આજે મહાત્માની સરસ મજાની ભક્તિનો લાભ મળી ગયો, કરી દો તમારું સારું કામ. ફતે છે ભગવાન કહે છે, એક અજય હશે એ અમારી સેવા કરશે. આ ડોક્ટરે ત્યાં જાહેરાત કરી, મેં ઉભા કર્યા, એમણે વાત મૂકી કે મહારાજ ગોપીપુરામાં મારું દવાખાનું છે, એક સાધ્વીજી ભગવાનનું મેં આંખનું ઓપરેશન કર્યું, અને ઓપરેશન કર્યા પછી મેં એમને કીધું દર પંદર દિવસે તમારે બતાવવું પડશે. સાધ્વીજીએ કીધું કે આ 15 દિવસ તો હું આવીશ, પછી નહીં આવી શકું, પછી મારે જવું પડશે. કેમ? કારણ કે અહીંના ઉપાશ્રયમાં ઠરાવ છે 15 દિવસથી વધારે કોઈ સાધ્વીજી રહી ના શકે. ઠરાવ એટલે ઇન્ડિયન પિનલ કોડ જેવા ઠરાવ હોય, 370મી કલમ. એણે કીધું મારા સાહેબ દૂર જશો તો તમારે તડકામાં આવવું પડશે, તડકામાં આવશો તમારી આંખ ડેમેજ થઈ જશે, મારું ઓપરેશન ફેલ થશે. સાધ્વીજીએ વાત કરી પણ એ ટ્રસ્ટીઓએ ઘસીને ના પાડી દીધી. નિયમ એટલે નિયમ, આજે તમને છૂટ આપે કાલે બીજાને છૂટ આપે, આપવી પડે. પછી અમારા ઉપાશ્રયમાં એકનો એક જ સમુદાય ને એકને એક જ સાધ્વીજી રહે નહીં. અમારો ઉપાશ્રય કોઈ એક માટે નથી, બધા માટે છે. માટે સાહેબ તમારી વ્યવસ્થા તમારે કરી લેવાની. આ સાધ્વીજીએ પાછી ડોક્ટરને વાત કરી, સાંભળજો હવે. એ ડોક્ટરે કીધું કે ઓપરેશન મેં કર્યું છે માટે જવાબદારી મારી થાય છે. મારા સાહેબ મારો એક ફ્લેટ આજ ગોપીપુરામાં છે, હું આપને ઉતરવા માટે આપું છું, કારણ કે હું એમાં રહેતો નથી, હું બીજે રહું છું. આપને જ્યાં સુધી આંખનું કામ પતે નહીં ત્યાં સુધી આ જ ફ્લેટમાં રહેજો, પછી આપની જેવી ઈચ્છા. આ અજૈન ડોક્ટરે જૈન સાધ્વીજીને એમની આંખ માટે 1 મહિના સુધી પોતાનો ફ્લેટ આપ્યો, પણ જૈન સંઘના ઉપાશ્રયના માલિકોએ ટ્રસ્ટીઓએ આ સાધ્વીની સેવા માટે પોતાનો ઉપાશ્રય ન આપ્યો, તે ધરાર ન જ આપ્યો. કેટલા એક્ઝામ્પલ! આપણો નંબર આ કીડાઓમાં ન લાગવો જોઈએ, આપણો નંબર આ કીડાઓને ઉચકીને બહાર ફેંકવામાં લાગવો જોઈએ. રાજા પુણ્યપાલ કહે છે, ભગવાન છઠ્ઠા સ્વપ્નમાં મેં કમળ જોયા, સુગંધ વગરના કમળ સરોવરમાં હતા અને સુગંધવાળા કમળ ઉકરડામાં હતા. ભગવાન કહે, સીધો જવાબ છે, મારા શાસનની અંદર હવે એવું થશે કે સારા સારા ઘરમાં, ખાનદાન ઘરોમાં, ઉત્તમ ઘરોમાં, કુલીન ઘરોની અંદર ચારિત્રની, ધર્મની સુગંધ વગરના દીકરા દીકરીઓ પેદા થશે, અને નવડા લોકો હશે એમને ત્યાં સારા લોકો જન્મ લેશે. એટલે ધર્મિષ્ઠ ઘરમાં આ જન્મેલા દીકરાઓને ધર્મ નહીં ગમે. દેખાય છે ને, રાજનગરના મોટા મોટા મોભીઓ એમના પરિવારમાંથી કોણ દેરાસરને ઉપાસના પગથિયા ચડતા હશે? જેવું મોટી મોટી પેઢીને ટ્રસ્ટીઓ છે. દુઃખ એ વાતનું છે કે ભવિષ્ય શું છે. હું જૈન સંઘના ટ્રસ્ટીઓને પણ કહું છું કે તમારી પાછળ વારસામાં તમારા દીકરાને કદાચ રૂપિયા નહીં આપો તો ચાલશે. તમારી જવાબદારીઓ એમને આપતા જજો. જે નિષ્ઠાથી વર્ષો સુધી તમે જૈન સંઘની જવાબદારીઓ સાચવી જ અદા કરી છે, તમારા દીકરાઓને પણ તમે એમાં જોડજો. મને ઘણી વાર એવું જોવા મળે કે ટ્રસ્ટીઓ પોતે દેરાસર અપાસરામાં દેખાય
એના દીકરા ક્યારેય પગથિયું પણ નથી ચડતા. આગળ કહું, એમના ઘરની અંદર એની દાદી બારે માસ ગરમ પાણી પીતી હોય, એટલે એના ઘરમાં અમે એન્ટ્રી મારીએ તો અમને ગરમ પાણીના માટલા દેખાય, પણ એની માં જ્યારે ફ્રીજનું બહારનું ખોલે ત્યારે એનો દીકરો જે વાઇન પીતો હોય એના બાટલા દેખાતા હોય. ટ્રસ્ટીની માં ગરમ પાણી પીએ, ટ્રસ્ટીનો દીકરો બાટલાના પાણી પીએ, કંદમૂળો ખવાય, અબક્ષે ખવાય, નોનવેજ સુધી પહોંચવા માંડ્યા છે. ચોમાસાના દિવસોમાં મહાત્મા પધાર્યા હોય, મહાત્માના પ્રવચન તો ઘેર ગયા, એ ચોમાસાના દિવસોમાં ગાડી લઈને ગોવા સુધી જતા હોય છે. ખબર ત્યારે પડે છે, એક્સિડન્ટ થાય ને પછી છાપામાં જ્યારે નામ આવે એમાં જૈન સરનેમ લખ્યું હોય ત્યારે ખબર પડે આ જૈનોના બચ્ચા, ભગવાને ના પાડી ચોમાસામાં ક્યાંય ભટકવા મત જાઓ, આ ભટકવા ગયા એનું આ રિએક્શન આવ્યું છે. ધોધ જોવા જાયશ, લોનાવલા જાયશ, ચોમાસામાં ભગવાન ગામની બહાર નીકળવાની ના પાડે, તમે આખા રાજ્ય બદલી નાખો છો. ઉત્તમ કુળોમાં જન્મ લેનારાઓના જીવનમાં ચારિત્રની કોઈ ધર્મની સુગંધ નહીં હોય. ઉલટું ક્યારેક એવું થાય, અજૈન ઘરોમાં અમે ગોચરી ઓરવા જઈએ ને પ્રેમથી ઓરાવે છે. ગયા વર્ષે અમે પુષ્પદન સંઘમાં ચોમાસું હતા, ત્યાં બહુ મોટી એક સોસાયટી છે જેનું નામ સત્યાગ્રહ, એમાં ગણીને જૈનોના ઘર તો 20-25 હશે, છતાં અમારા મહાત્મા જાય, અજૈનો, સ્વામિનારાયણ, હિન્દુઓ બધા દરવાજા ખોલે, મારા સાહેબ અમને ખબર છે તમને શું ખપે શું ન ખપે, પધારો પધારો પધારો, અમને ખપે એવી વસ્તુઓ એ લોકો સામેથી બોરા. અને સાંજ પડે તમારા ઘરોમાં આવે, મારા સાહેબ, મારા સાહેબ જોગ નથી, આ તો અમારા મહારાજ છે એટલે પ્રેમથી મારા જેવો હોય તો એમ પૂછે, અચ્છા બધાને એકાશના છે કે આંબેલ છે, બધું વાઇન્ડ અપ થઈ ગયું છે, હું મોડો પડી ગયો છે, શું તે જોગ નથી? રવિવારના દિવસે તો જરાય, આજ રવિવાર હે, હા રસોડા બંધ હે. આંગણે આવેલો સાધુ પાછો જાય એ દિવસે તમારી આંખમાંથી આંસુ નીકળે ખરા? મને મુંબઈની અંદર એવા એવા શ્રાવિકો શ્રાવિકાઓ મળ્યા હતા. એકવાર હું ઓરવા ગયો, એ બેન નતા પૂજા કરવા ગયા હતા, ઘરની અંદર ભાઈ હતો, હમણાં આ બાજુ ભાઈ, એ ભાઈ બિચારો મેન્ટલ રિટાયર હતો, હું ઓર્યા વગર બહાર નીકળી ગયો, બેનને ખબર પડી, વંદન કરવા આવ્યા, મને કહે મહારાજ સાહેબ આપી દો ઉપવાસનું પચખાણ. એવું શેનો ઉપવાસ? મારા આંગણે આવેલા મહાત્મા ઓર્યા વગર પાછા જાય એ દિવસે મારે ચોવિયારા ઉપવાસનો નિયમ છે. મેં કહ્યું બેન ઉપવાસની જરૂર નથી, હું પાછો તમારા ઘરે આવું છું. હું 3 માળ ચડીને પાછો એમના ઘરે વોરવા ગયો ત્યારે બેને પચખાણ લીધું નૌકારસીનું, નહીં તો નિયમ છે મહાત્મા પાછા જાય ઉપવાસ કરવાનો. અમારા આચાર્ય યશો વિજય સુરી મહારાજે સુઈગમમાં ચોમાસું કર્યું, અજૈન ઘર ઉપાસને અડીને રોજ વ્યાખ્યાન સાંભળે ભાવ એટલા વધી ગયા, એને અભિગ્રહ લીધો મહાત્માને વોરાવ્યા વગર મોઢામાં વાપરવું નહીં બપોરે. એક દિવસ બહાર જવાનું થયું તો એણે બહારથી ઘરે ફોન કર્યો, મારા સાહેબ આવી ગયા, વોરી ગયા, હા પાડી, પછી એ પોતે જ્યાં હતો ત્યાં જમવા બેઠો. તમે ધંધા માટે બિઝનેસ માટે ટૂર ઉપર હો 12 વાગે ફોન કરો, કરીએ કે ખાઈ લીધું, હું ખાઈ લીધું, કોઈ ભૂખ્યા નથી રહેવાના તમારા વગર. પૂછ્યું કે પાસે ઉપાસરે છે તો મહાત્મા પધાર્યા કે નથી પધાર્યા, વિનંતી કરવા દીકરા દીકરીને મોકલો છો કે નથી મોકલતા? તમારે ત્યાં મહાત્મા પધાર્યા હોય ત્યાં તમારે વિનંતી કરવાની આવે, તમારા દીકરાને મોકલવાનું, સાધ્વીજી ભગવાન પાસે તમારી દીકરીને મોકલો. અમે નાના હતા, અમારા મા બાપે અમને આવા સંસ્કાર પાડ્યા હતા. અમે છેક 3 માળે રહેતા હતા, અમારું 3 માળ એટલે તમારો 6 માળ કહેવાય, પત્તાના મેલ જેવા તો તમારા ઘર છે. આમ હાથ ઊંચો કરે એટલે સીલિંગને અડી જાય, આમ પગ મૂકે ત્યાં આમથી સોફો વાગે ને આમથી ખુરશી વાગે. તમારા ઘરમાં રસોડામાં એન્ટ્રી ક્યાંથી મારવી જ ખબર ના પડે અમને. પાછા કહે કે અમે તો હાઈ રાઈઝ બિલ્ડિંગમાં રહીએ છીએ. 3 માળેથી અમને અમારા રોડ ઉપરથી મહાત્મા જતા દેખાય ને અમે લિટરલી જમ્પ મારીએ, ઉદકા મારતા મારતા નીચે ઉતરી રોડ ક્રોસ કરીને મારા સાહેબ
આગળ વધે, પેલા ઊભા રાખે, મારા સાહેબ સામે જ ઘર છે, બહુ દૂર છે, અમને લાભ નથી મળતો, આપ જઈ રહ્યા છો, આપે અમને લાભ તો આપવો જ પડશે. પકડીને લઈ જતા, આ ત્યારે અમને મળ્યું છે. દિલ દઈને સાધુની સેવા કરશો ને તો તમારા જીવનમાં સાધુ પણ ઉદયમાં આવશે. અને જો સાધુની નિંદા કરી, જો સાધુ સાધ્વીના વિરોધ કર્યા છે, આજે તો સાધુના દર્શન થાય છે, આવતા ભવમાં સાધુના દર્શન પણ નહીં મળે. સાધુનામ દર્શનમ પુણ્યમ, અનંત પુણ્ય ભેગું થાય ત્યારે તમને સાધુના દર્શન થાય છે. ભગવાન કહે છે કે અધમ કુળમાં સારા લોકો થશે. સાતમા સ્વપ્નમાં પુણ્યપાલ કહે છે કે મેં બી જોયા, એક ખેડૂત છે, ખેડૂત ઉખર ભૂમિમાં ખરાબ બી નાખી રહ્યો છે અને સારા બી ફેંકી રહ્યો છે. કઈ સમજાણું નહીં ભગવાન? ભગવાન કહે છે ખેતર એટલે કે સુપાત્ર, ખેડૂત એટલે મારા સાધુ સાધ્વી, શ્રાવક શ્રાવિકા, બીજ એટલે કલ્પ્યા કલ્પ્ય. અમારા એવા શ્રાવક શ્રાવિકાઓ થશે કે ઘરે આવેલા સાધુઓને ખપે એવી વસ્તુ નહીં ઓરાવે, ન ખપે એવી વસ્તુ ઓરાવી દેશે. જય હિન્દ માંથી, ગણેશ માંથી કે ભોગી મૂળચંદ માંથી લાવેલો હશે ને કે છે ખપે એવું છે, ખપે એવું છે. અલ્યા તને ખપે એવું નથી, એવું અમને હું કેમ ખપાવે છે? સાંતાક્રુઝમાં એક શ્રાવિકા બેનને અભિગ્રહ હતો, જે મહાત્માના પાત્રમાં ઓરાવી શકાય એ જ મારા પેટમાં નાખી શકાય. ઓટોમેટિક બધી વસ્તુ બંધ થઈ જાય, દાબેલી ખવાય, મેગી નૂડલ્સ પછી વપરાય, સામે ચડીને તમારા દીકરા દીકરો બગાડવાના ધંધા કર્યા છે, મમ્મી ભૂખ લાગીશ, ઓનલી 2 મિનિટ્સ નૂડલ્સ. ક્યારેક ચિંતા થાય છે કે હવે રોટલી વણનારવાનું પણ આ લોકો રોટલી નથી વણવાના, મશીન આવી ગયા છે, ખબર છે, રોટલી વણવાના મશીન આવી ગયા છે. આમના હાથમાં ખાલી રિમોટ હશે, નૌકરવાળી હોય ને એમ રિમોટ, બસ આમ આમ કરે, કહો રોટલી ને રોટલી ઉતરે ત્યાંથી, પછી શાક ને શાક ચડી જાય, વઘાર થઈ જાય ઉતરી જાય, દાળ ભાત બધામાં માળા ગણ્યા જ કરવાના. મારા જેવાને એમ લાગે ઓહો બેન બહુ ધર્મી છે, માળા ગણ્યા કરે છે. જૈણાને છોડીને તમારી ગણાતી માળા એ માળા નથી. નોકરોને ઘર કામવાળીના ભરોસે ઘર સોંપી અને તમે સામાયિક કરો એ સામાયિક નથી. તમારા ઘરમાં તમારા હાથે જૈણા પડાવી જોઈએ. માણસ માણસના કામ કરે, તમે તમારું કામ કરો. તમારી પાસે જે જૈણાના સંસ્કાર છે એ માણસોની પાસે હોય ખરા? આંબેલની ઓળીઓ તમારે ત્યાં થાય છે એ વખતે તમારું ધાન્ય કરિયાણું એને વીણે કોણ છે? ગ્રુપ છે, બનાવો એ ગ્રુપ. જે બહેનોએ આજ કામ કરવાનું, 9 દિવસ માટે જેટલું પણ હોય અનાજ વીણવાનું, તમારા ઘર માટે વીણો છે, એમાં તમારો સ્વાર્થ છે. ભગવાનના શાસન માટે તમે જેટલો ભોગ આપશો ને એટલા કર્મ ખપે છે. નહીં થાય, કલ્પ્યા કલ્પ્યની કોઈ વ્યવસ્થા નહીં રહે. યાદ રાખજો, સાધુઓને ભૂલે ચૂકે પણ અકલ્પ્ય અયોગ્ય અભક્ષ્ય ક્યારેય નહીં વપરાવતા, ક્યારેય નહીં વોરાવતા. અમદાવાદના એક સંઘમાં મારા મહારાજ ગોચરી ઓરવા ગયા, વોરીને જ્યારે પાછા વળ્યા ત્યારે પાછળ પાછળ એક બેન દોડતા આવ્યા, રડતા રડતા મને કે મારા સાહેબ, જે મહારાજ આવ્યા હતા એમને કહેજો કે પાત્રું અંદર ના મૂકે. મેં શું થયું? રડી પડ્યા. મારી વહુને મેં ના પાડી હતી કે તું આ બાજુ મેં કેળાની ભાજી રાખી છે એ વોરાવજે, એના બદલામાં આ બાજુ જે બટાટાની ભાજી હતી એ વોરાવી. તમારી ગરબડોના કારણે આજે અમારા પાત્રા અભડાવા માંડ્યા છે. ડર એટલો જ છે કે ક્યારેક તમે જાગૃત નહીં હો તો અમારા પેટ પણ અભડાઈ જશે. અમારા મા બાપે છે ને અમને આ કંદમૂળથી 100 યોજન દૂર રાખ્યા હતા. ચીકુ અને બટાટા વચ્ચે શું ફરક હોય ને એની અમને ખબર નથી. અને તમે તમારા દીકરા દીકરીઓને બધું જ ખવડાતા થઈ ગયા. આ બેન જ્યારે આવ્યા ત્યારે મેં કીધું ચાલો મોટા સાહેબને ત્યાં મોટા મહારાજની પાસે લઈ ગયો. મોટા મહારાજ કે આખા પરિવારને લાવો, આખા પરિવારને લઈને આવ્યા.
પ્રેમથી સમજાવ્યા, બધાને હાથ જોડાવ્યા, પ્રાયશ્ચિત આપ્યું. અઠમનું પ્રાયશ્ચિત આ બેને લીધું. મહાત્માના પાત્ર તો અભડાવ્યું, ભલે પેટ નથી અભડાવ્યું, અમારે આ પાત્રના ટુકડે ટુકડા કરી અને જમીનમાં દાટી દેવા પડે, કારણ કે આની સ્મેલ પણ અમારા પેટમાં ના જવી જોઈએ. તમે બનાવો તો ભૂલ થાય ને, તમારા ઘરમાં જ ના હોય તો આવી ભૂલ થાય ખરી? સાતમા સપનાનો આ ફળાદેશ અને છેલ્લે આઠમું સપનું લખે છે, મેં ઘડા જોયા. રાજા પુણ્યપાલ કહે છે, સારા ઘડા શિખર પર હતા, નબળા ઘડા નીચે પડ્યા હતા. અચાનક સારા ઉપરથી નીચે પડ્યા, નબળાએ ફૂટ્યા, સારાએ ફૂટ્યા, ચારે બાજુ ઘડાના ઠીકરે ઠીકરા થઈ ગયા છે. ભગવાન આના બે અર્થઘટન કરે છે કે સારા જે સાધુઓ છે એ શિખર પર બેઠા હતા, પાંચમા આરામાં એમને નબળા સાધુનો સંગ થાય છે, એટલે એ ઉપરથી નીચે પતન પામે છે, અને એના કારણે નબળા તો તૂટે ભેગા સારા પણ તૂટે છે. અને બીજું અર્થઘટન ભગવાન એ કહે છે એના સપના મુજબ કે નબળા ઘડા ચારે બાજુ વિખરાયેલા હતા, સારા ઘડા ખૂણામાં પડ્યા હતા. ભગવાન કહે છે પાંચમા આરામાં સારા સાધુઓ ખૂણામાં હશે, નબળા સાધુ જાહેરમાં આવી જશે. એને રાજકારણ સાથે સારું પડતું હશે, ક્યારેક અંડરવર્લ્ડ સાથે પણ એને સારું પડતું હશે. તમારું પેમેન્ટ નથી આવતું, તમે મારા સાહેબને વાત કરો, હમણાં જ તમારા પેમેન્ટ છૂટા કરાવી દેશે. પણ યાદ રાખજો, જૈન સંઘ ક્યારે આવા નબળા સાધુઓથી નથી ચાલવાનો. સેનાથી ચાલવાનો? જૈન સંઘ શક્તિનો પૂજારી ના જોઈએ, જૈન સંઘ સંયમનો પૂજારી જોઈએ. આજે હું પણ તમને કહું છું કે મારું ગળું ચાલે છે ને ત્યારે તમે આ મંડપની અંદર આવો છો, આવતીકાલે કદાચ મારું ગળું બંધ થાય અને હું ખૂણામાં માળા ગણતો હોઈશ ને તો તમે મારો પણ ભાવ પૂજવાના નથી. ઉગતા સૂરજને સૌ શક્તિના પૂજારી મત બનો, સંયમના પૂજારી બનશો. પોળની અંદર આજે પણ 80-80 વર્ષના પર્યાયવાળા એવા સાધ્વીજી ભગવંતો બેઠા છે, જાતે ગોચરી લાવે છે અને પોતાનાથી નાની ઉંમરના સાધ્વી બીમાર પડ્યા તો એમની સેવા કરે છે. પોળના દેરાસરમાં જેમ દર્શન કરવા જાઉં છો ને, હું તમને એવા પાંચ ઉપાશ્રીના નામ આપું કે એક વખત દેરાસર નહીં જતા આ જીવતા ભગવાન છે એમને જય પ્રણામ કરજો, એમની સેવા કરજો. લઈ જજો તમારા દીકરા દીકરીઓને, કહેજો કે અમારા જન્મ પહેલાં એમણે દીક્ષા લીધી છે અને આટલું ઉત્તમ સંયમ પાડ્યું છે, આપણે એમને વંદન કરીએ. આવા આઠ સ્વપ્ન એના ફળાદેશ પરમાત્મા મહાવીરે રજૂ કર્યા. આખી સભાની આંખમાંથી આંસુ ચાલે છે, હરખના આંસુ એટલા માટે કે પાંચમા આરાથી આપણે બચી ગયા, શોકના આંસુ એટલા માટે, આટલી મહેનત પરમાત્માએ પુરુષાર્થ કર્યો આ શાસનની સ્થાપના માટે, છતાં આ પાંચમા આરામાં કેવા કેવા જીવો થવાના છે. આપણે એટલી જ શાસનદેવને પ્રાર્થના કરીએ કે આપણો નંબર નબળામાં ન લગાડે, 20% ન લગાડે, 80% સારા આવવાના છે, એમાં અમારો તમારો આપણા સૌનો નંબર લાગે. એક શુભેચ્છા, આવતીકાલ 8 વાગે 18 રાજાઓએ પોતાના પરિવાર સાથે રાજ્ય શ્રીયાંશમાં આવવાનું છે. ત્યારબાદ આપણે વાતે ગાતે અહીંયા આવશું. 48 કલાકનો દીપક, અખંડ દીપક પ્રગટાવવાનો છે. કોડિયા આવ્યા છે ભાઈ? બેનો ખાસ તમારા માટે એક જાહેરાત છે, આજે અહીંથી બહાર નીકળો, પ્રભાવના તો લેજો જ, સાથે એક નવું પુસ્તક લાવ્યો છું. 21 દિવસની રજા છે ને દીકરા દીકરીઓને, તો ટીવી કે મોબાઈલ ના પકડાવતા ડાયમંડ સ્ટોરી, આમાં 60 સ્ટોરી છે, બહુ સિમ્પલ, કોઈ ધાર્મિક છે એવું નહીં સમજતા, બધી રીતે સરસ, તમારા દીકરા દીકરીઓને ગમે એવી, વૈજ્ઞાનિકોની છે, આર્ટિસ્ટોની છે, દેશ નેતાઓની છે, આવી આ સ્ટોરી બુક બહાર મળે છે. પહોંચી જજો ભાઈ, 100 રૂપિયા આ એક પુસ્તકના છે, જેને જોઈએ મેળવી શકશે. આ એક પુસ્તક છે જેનું નામ છે, ગઈકાલે મેં કીધું, લિમિટેડ કોપી બચી છે 50 રૂપિયાનું પુસ્તક, જેને જોઈએ મેળવજો, જે પરમાત્મા 48 કલાકથી દેશને આપે છે. તેઓ 8 પ્રાતિહાર્યથી શોભતા હોય છે. અમે બહુ મહેનત કરીને 8 પ્રાતિહાર્યના ફોટા પેન્ટ કરાવ્યા છે. આ તમારા ઘરની અંદર આલતું ફાલતું ફ્રેમો રાખવા કરતાં અને ફ્રેમિંગ કરી
તમારા નવા ફ્લેટની અંદર આને રાખજો, આનું ધ્યાન કરજો. આ અશોક વૃક્ષ છે ને, ભગવાનની પાછળ હોય, આનું જો ધ્યાન કરો ને તો ઘરે ક્યારે શોક નહીં આવે. તમારા ધણી કે દીકરાનું નામ અશોક હશે એ આવી જશે, પણ શોક નહીં આવે. શોક એટલે ટેન્શન નહીં આવે. જ્યારે ટેન્શન આવે ત્યારે આનું ધ્યાન કરો. એવી રીતના ભગવાનના પુષ્પવૃષ્ટિ કેવી હોય, એનું દિવ્ય ધ્વનિ કેવા હોય, ચામર કેવા હોય, ભગવાનની પાછળ જે સિંહાસન હોય છે જેના પર બેસે કેવા હોય, આ ભામંડલ જુઓ કેટલું સુંદર શોભી રહ્યું છે, અને આ દુંદુભી જુઓ નગારા કેવા વાગી રહ્યા છે, અને આ છત્ર સ્ફટિકના ભગવાનના મસ્તક પર હોય. આ 18x18ના સરસ મજાના પેન્ટિંગ્સ માત્ર 200 રૂપિયાના છે. આજના દિવસે 100 રૂપિયા ડિસ્કાઉન્ટ. માટે કેટલામાં આપવાના? 100 રૂપિયામાં આપજો ભાઈ, એને કહી દેજો 100 રૂપિયામાં 8 પિક્ચર, 8 પ્રાતિહાર્ય સરસ રીતે સામે ગોઠવજો, રોજ દર્શન થશે. આ સિવાય તમારા દીકરા દીકરીઓને જેવી રીતે આજે 45 આગમની સ્થાપના કરાવી ને, કેટલા ઉલ્લાસથી કરીશ. પાકીટ લો મારું. આજે એક એક બાળક, એક એક બાળિકા હાથમાં જ્યારે આગમ લઈને આવ્યા, એ માહોલ, એક સીન કેટલું અદ્ભુત, કેટલું સરસ મજાનું હતું. તમારા બાળકોને હજી જ્ઞાનાવરણ કર્મના ક્ષયોપશમની બહુ જરૂર છે, કારણ કે જ્ઞાનની આસાધના જબરજસ્ત ચાલે છે. આ આસાધનાને દૂર કરવા જ્ઞાનની ભક્તિ. તો 42 વર્ષ પછી 4થા દિવસે કયું પર્વ આવે છે? જ્ઞાન પંચમી. આ જ્ઞાન પાંચમના દિવસે સરસ્વતી માતાનું પૂજન રાખવામાં આવ્યું છે, અને આ પૂજન સુકૃત સેન્ટરમાં રાખવામાં આવ્યું છે. સુકૃત સેન્ટર ક્યાં આવ્યું એ મારે કહેવાની જરૂર નથી. ઓપેરા સોસાયટી, અમે જ્યાં ચોમાસું છીએ ત્યાંથી 200 ડગલા સુકૃત સેન્ટરમાં 51 ઇંચના માં સરસ્વતી હશે. સરસ મજાનો શણગાર કર્યો હશે. સવારે 7 વાગે તમારા દીકરા દીકરી 5 થી 15 વર્ષના હોય એમને મૂકી જજો. 9 વાગ્યા સુધી અમે યંત્ર આપશું, વાસકક્ષેપ આપશું, પુષ્પો આપશું, અને એમની પાસે પૂજન કરાવશું. જેની ઈચ્છા હોય, આ 10 જ ફોર્મ આવ્યા છે, બહાર ભાઈઓ ઊભા છે, ફોર્મ ભરી દેજો 20 રૂપિયા આપીને. નીચેની કાપલી એમને આપજો, ઉપરનું ફોર્મ તમે રાખજો. આ ફોર્મ હશે તો એન્ટ્રી મળશે. વહેલો તે પહેલોના ધોરણે આ 10 ફોર્મ મેળવી લેજો, કારણ કે જગ્યા લિમિટેડ છે, માટે ફોર્મ લિમિટેડ છે. આ સિવાય ક્યાં ગયું? આ તો બહાર વેચી જ દેવાના છે. જૈન ઓનલાઈન, ત્યાં જૈન હાઉસી રમાડવામાં આવે છે, એના પેમ્પલેટ બહાર મૂકવામાં આવ્યા છે, તે જોઈ લેજો, અને એમાં લખ્યા મુજબ જેને જે રીતના કરવું હોય કરી શકે છે. આજે 2075નું વર્ષ પૂરું થાય છે. આવતીકાલે દિવાળીનો દિવસ, 75નું વર્ષ પૂરું થઈ રહ્યું છે. 21મા સૈકાનું અંતિમ ચરણમાં આપણે પ્રવેશ કરી રહ્યા છે. 2076ના વર્ષમાં ભગવાન કદાચ તમને કંઈ આપવા માગે તો તમે શું માગો? મને યાદ આવે છે ઇટાલીનો એક સાસ સોદાગર. ઇટાલીની અંદર સુવર્ણ મુદ્રાને ટેલેન્ટ કહેવામાં આવે છે. ઇટાલીનો સાસ સોદાગર પ્રવાસ પર નીકળ્યો, એણે પોતાના દીકરાઓને એક એક ટેલેન્ટ આપી. 3 દીકરા હતા, ત્રણેને કીધું કે હું પાછો આવું ત્યારે મને હિસાબ આપજો. મોટાને એક, વચલાને એક, નાનાને એક ટેલેન્ટ એટલે કે સુવર્ણ મુદ્રા આપી. થોડા દિવસો પછી આ બાપ પાછો આવ્યો, મોટાને કીધું લાવ મેં તને જે ટેલેન્ટ આપી હતી એનું શું કર્યું? મોટાએ કીધું મેં તો ખાઈ પીને જલસા કરીને ટેલેન્ટ પૂરી કરી દીધી છે. બાપે કીધું તું જિંદગીભર બેવકૂફ રહેવાનો છે. વચલાને કીધું તે શું કર્યું? પિતાજી તમે કીધું તું ને પાછી આપજો એટલે મેં ચિથરામાં વીંટાડી ઝાડ નીચે દાટી દીધી છે, ઉભા રહ્યો લઈ આવો. બાપે કીધું તું એ મૂરખ છો,
કંજૂસ છો, સાવ કંજૂસ કાકડી થવાનો છે. રૂપિયા તને આપ્યા દાટવા માટે આપ્યા હતા કે વાપરવા આપ્યા હતા? ત્રીજા દીકરાને બોલાવ્યો, એને કીધું, પપ્પા વાર લાગશે, તમારી ટેલેન્ટ આપવામાં મને વાર લાગશે. કેમ ભાઈ? તમે જે આપી મેં એને ધંધામાં રોકી, મેં મારો બિઝનેસ વધાર્યો અને પછી એમાંથી હું કરોડો રૂપિયા કમાયો છું. મને તમારી ટેલેન્ટ અત્યારે મેં બેંકમાં મૂકી છે. આ એકમાંથી અનેક ટેલેન્ટ થઈ છે, તો હું તમને થોડી વારમાં આપીશ. બાપે કીધું કે બેટા, તે બહુ બુદ્ધિપૂર્વકનું કામ કર્યું, તું બહુ સમૃદ્ધિવાન થઈશ. આથી મારી જિંદગીનો બધો જ કારભાર હું તને સોંપી દઉં છું. બે દિવસ પછી પરમાત્મા પણ પ્રવાસ પર નીકળવાના છે. પરમપિતા પરમાત્મા પ્રવાસ પર નીકળશે, પહેલા આપણને મળવાના છે અને આપણને કહેશે કે બોલ તને શું જોઈએ છે. આપણે કહેશું, ભગવાન તમને જે ઉચિત લાગે તે મને આપી દો. ભગવાન આપણને એક બોક્સ આપશે. અત્યારથી તમને કહું છું, ભગવાન તમને એક બોક્સ આપવાના છે. બહુ ડેકોરેટેડ બોક્સ હશે. આ બોક્સમાં 12 ખાના હશે. કેટલા ખાના હશે? 12. આટલું મોટું બોક્સ, એ બોક્સમાં આમ 6 ખાના, આમ 6 ખાના, 12 ખાના હશે. અને એક એક ખાનામાં 30-30 ટેલેન્ટ હશે. ટેલેન્ટ એટલે સુવર્ણ મુદ્રા, અને આ ટેલેન્ટનું નામ છે ટાઈમ. તમે સમજો છો હું શું કહેવા માગુ છું? આ બોક્સ એટલે વરસ, આ ખાના એટલે મહિના. મહિના કેટલા હોય? 12. ખાના કેટલા છે? 12. અને એક મહિનામાં દિવસ કેટલા હોય? 30. એક ખાનામાં ટાઈમ નામની ટેલેન્ટ કેટલી મૂકી છે? 30. અને એક એક ટેલેન્ટના કેટલા પીસ થઈ શકે? 24. કારણ કે એક દિવસના કલાક કેટલા હોય? 24. ભગવાને આપણને આ ટેલેન્ટ આપે ટાઈમ નામની. એક વર્ષ પછી ભગવાન હિસાબ માંગવાના છે. 2075માં તમે શું કર્યું એનું સરવૈયું મારે નથી જોઈતું. 2076માં પરમાત્મા તમને ટાઈમ નામની જે 360 ટેલેન્ટ આપવાના છે, એ વર્ષ પૂરું થાય ત્યારે હિસાબ માંગશે, ત્યારે તમારી પાસેનો જવાબ હોવો જોઈએ. જે એમ કહેશે, હે ભગવાન, મેં તો ટીવી જોયું ને મૂવી જોયા, મેં તો હોટલમાં ગયા ને હિલ સ્ટેશનમાં ગયા, અમે તો ખાણી પીણીની અંદર દિવસો પૂરા કર્યા, એ ઓલા સાસુદાગરના મોટા દીકરાની જેમ તમામ ટાઈમ ટેલેન્ટને ખતમ કરી નાખશે. જે એમ કહેશે, અમે કદાચ આવા બધા મોજશોખ નથી કર્યા, અમે ઘેર બેઠા રહ્યા, ગપ્પાઓ માર્યા, નિંદા ને કુથલીઓ કરી ટાઈમ પસાર કરી દીધો છે, ભગવાન કહેશે એણે વચલા દીકરાની માફક ટાઈમને વેસ્ટ કર્યો છે, સોરી પાસ કર્યો છે. યાદ રાખજો, ટીવી મૂવી, ડાન્સરે ડ્રામા, ખાણી અને પીણી, મોજ મજા ને મસ્તીમાં જે લોકો દિવસો પૂરા કરે છે, એમના માટે ભગવાન કહેશે, ધી આર ઓલ વેસ્ટ ઓફ ધ ટાઈમ. જે લોકો નિંદા કુથલીને ગામ ગપાટામાં પોતાનો સમય પૂરો કરે છે, ધી આર ઓલ પાસ ધ ટાઈમ. પહેલા નંબરમાં કિલ ધ ટાઈમ, બીજા નંબરમાં પાસ ધ ટાઈમ. પણ જે લોકો એમ કહેશે, હે ભગવાન, તે મને રોજની એક ટાઈમ ટેલેન્ટ વાપરવા આપી, મેં શું કર્યું એની અંદર? મેં ક્યારેક પરોપકાર કર્યો, મેં ક્યારેક પરમાત્માની પૂજા કરી, મેં ક્યારેક કોઈ દુઃખીઓના દુઃખ દૂર કર્યા, મેં ક્યારેક હોસ્પિટલમાં જઈ કોઈ બીમાર હતા એને આશ્વાસન આપ્યું. ભગવાન રોજ 24 કલાક નહીં તો દિવસમાં એક ટેલેન્ટમાંથી એક પીસ મેં જો બીજા માટે ફાળવ્યો કહેવાય તો કહેવાય યુઝ ધ ટાઈમ. તમને આપેલો પરમાત્માએ ટાઈમ નામની જે ટેલેન્ટ, ટાઈમ નામની જે સુવર્ણ મુદ્રા છે, હું ઈચ્છું છું આખો દિવસ નહીં તો કમસે કમ દિવસમાં એક કલાક તમારા દેશ માટે વાપરો, દિવસમાં એક કલાક તમારા સમાજ માટે વાપરો, દિવસમાં એક કલાક તમારી સોસાયટીને આપો, દિવસમાં એક કલાક
તમારા સંઘ માટે વાપરો. આજે આપેલો ટાઈમ એ ઇન્વેસ્ટમેન્ટ છે જેમાં ઇન્ટરેસ્ટ મળે, જેમાં ઇન્ટરેસ્ટ મળે એમાં જ તમે લોકો ઇન્વેસ્ટ કરતા હો છો. જેમાં કોઈ રિટર્ન ના હોય ને એમાં તમે ક્યારેય ઇન્વેસ્ટ નથી કરતા. તમારા સમયને ઇન્વેસ્ટ કરવા માટે મેં તમને આ રસ્તા બતાવ્યા છે. ટીવી, મોબાઈલ, ઇન્સ્ટાગ્રામ, ફેસબુક, યુટ્યુબ, આની પાછળ તમારો ટાઈમ વેસ્ટ છે. આને ઇન્વેસ્ટ ના કહેવાય. પરોપકાર કરો, પરમાત્માની પૂજા કરો, સત્સંગ કરો, આને ઇન્વેસ્ટ કર્યું કહેવાય. તમારું અર્નિંગ, એનું ટર્નિંગ એવું હોવું જોઈએ કે જેનાથી કોઈને બર્નિંગ ન થાય પણ એમાંથી કોકને લર્નિંગ શીખવા મળે. વિક્રમ સંવત 2076નું આ નવું વર્ષ કિલ ધ ટાઈમ માટે નથી, પાસ ધ ટાઈમ માટે નથી, વેસ્ટ ટાઈમ માટે નથી, યુઝ ધ ટાઈમ માટે છે. આખું વર્ષ સારા કાર્યો માટે તમે સમયનું પ્રદાન કરો, સમયનું ડોનેશન આપો, એ જ અંતરના મંગલમય આશીર્વાદ છે. વિતરાગ પરમાત્માને ચાલો.